નમસ્કાર, રેઝ્યુમેમાં તમારું સ્વાગત છે. માર્કેટની ગતિવિધિ સાથે હાજર છું હું વિરાજ. આજના બજાર પર આપણે સૌ પહેલા નજર કરીએ અને ખાસ આજે આપણે શો ઉપર સૌપ્રથમ તો ક્લોઝિંગ બેલના ક્વેશ્ચનોમાં ચર્ચા કરીશું આના ટોપ ફાઇવ સ્ટોક્સ પર, સાથે આજના કારોબાર પર ફંડામેન્ટલ મત મયુરેશ જોશી ઇન્વેસ્ટમેન્ટના ફંડ મેનેજર જોડાશે, અને સાથે જ ટેકનિકલ સંકેતો પર ચર્ચા કરવા માટે ઇન્ડિયાબુલ્સ વેન્ચરના કુનાલ શાહ, અને બીજી બાજુ મતકેપમાં ખાસ કહી શકાય ડઝન સ્ટોક્સ સાથે 3:15 વાગે કુનાલ શાહના એવીટી સ્ટોક્સ, અને ક્લોઝિંગ બેલમાં આજના માર્કેટની ચાલ પર ચર્ચા કરવા માટે જોડાશે એચઆરબીવી ક્લાયન્ટ સોલ્યુશનના ચીફ એક્ઝિક્યુટિવ ટીએસ હરિહર. વેલ, શરૂઆત કરો. સૌ પ્રથમ તો ભારતીય બજારો સાથે બેંક નિફ્ટી લગભગ 70 પોઈન્ટ નીચે અત્યારે આપણે જોવા મળશે. બીજી બાજુ નિફ્ટીમાં લગભગ 15 પોઈન્ટનો ઉછાળો છે, 11,565ના લેવલ્સ પર નિફ્ટી ટ્રેડ કરી દેખાશે. સાથે જ મિડકેપ છે 32 પોઈન્ટના ઉછાળા સાથે કામકાજ, સેન્સેક્સ 15 પોઈન્ટ ઉપર છે. ઓવરઓલ એનાલિસિસમાં કન્સોલિડેશન આપણે એક જોવા મળશે. સવારે લગભગ ઓપનિંગ થયા બાદ પ્રોફિટ બુકિંગ હશે, અને ફરી એકવાર પોઝિટિવ પરિસ્થિતિ માહોલ છે, પણ માર્કેટ એક કહી શકાય ઉપરા લેવલ્સ પર જવા માટે સ્ટ્રેન્થ અત્યારે નથી લાગી. વેલ, અને સાથે જોઈએ આપ એકવાર ફિયર એન્ડ ગ્રીડ મીટર જોઈ લો. ડેફિનેટલી ખાસ કહીને અત્યારે 265ના લેવલ 62ના લેવલ પર આવતું જોવા મળી રહ્યું છે. વેલ, ગ્રીડી સાઈડ પર માર્કેટમાં કામકાજ છે. ત્યારે તેજી બાદ આપણને કહી શકાય ફિયર એન્ડ ગ્રીડ મીટર પણ 62ના લેવલ પર અત્યારે જોવા મળી રહ્યું છે. સાથે જ હવે આપણે આજના ટોપ ફાઇવ સ્ટોક્સ સાથે ચર્ચા કરીએ. સૌ પ્રથમ તો ટોપ ફાઇવ સ્ટોક્સમાં એટી કાઉન્ટર્સ એક કહી શકાય સારી એવી તેજી બતાવતું આપણને જોવા મળ્યું. જેવા પણ શરૂઆત તો ટેક મહિન્દ્રાના કાઉન્ટર સાથે, ખાસ કરીને બેંક ઓફ અમેરિકા મેરિલેન્ડ તરફથી ખરીદારીની રેટિંગ છે, ટાર્ગેટ 800નો કરવામાં આવ્યો છે, અને તેઓના પ્રમાણે 18% કેગર ઉપર FY18 થી FY21માં તેઓના પ્રોફિટ નફો ગ્રો થતો જોવા મળશે. અને જે પ્રમાણે કરેક્શન આવ્યું હતું ત્યારબાદ ટેક મહિન્દ્રા ખાસો અટ્રેક્ટિવ થઈ ગયો છે, પ્લસ રૂપિયા ડેપ્રિશિએશન થઈ રહ્યું છે તે પણ એક તેઓની એક ફેવરમાં છે, અને તેને જોઈને માર્જિન ટોપલાઇનનો આઉટલુક પણ બેંક ઓફ અમેરિકાએ સારો આપ્યો છે, અને સ્ટોક લગભગ 3% તેજી નિફ્ટીમાં ટોપ ગેનર જોવા મળશે. સાથે જ ઇન્ડેક્સ હેવી વેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જુલાઈ મહિનામાં કહી શકાય જીઓનો સબસ્ક્રાઈબર ગ્રોથ આખી ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં સૌથી સારો રહેતો આપણને જોવા મળ્યો છે. 97 લાખ સબસ્ક્રાઈબર્સ જીઓએ જુલાઈ મહિનામાં જોડતા આપણને જોવા મળ્યા છે. અને બીજી બાજુ તેઓ રસ્તો આપ ખાસ કરીને સૌથી મોટા કમ્પિટિટર જોશો તો ભારતીય એરટેલ તરફથી આપ આટલા કહી શકાય મોટા સબસ્ક્રાઈબર બેઝમાં એડિશન થતો જોવા નથી મળ્યો. અને બીજી બાજુ આઈડિયા તરફથી લગભગ 64 લાખ સબસ્ક્રાઈબર એડપ થતા આપણને જોવા મળ્યા છે. એટલે એરટેલના ઇન્ફ્રાજી સબસ્ક્રાઈબર બેઝ છે તે ઓલમોસ્ટ એક મિલ છે, 0 લેવલ પર આવતા જોવા મળી રહ્યા છે. જીઓ ઓલમોસ્ટ મેજોરિટી ઓફ ધ માર્કેટ કેપ્ચર કરે છે, અને એક માર્કેટ છે ડેટા ખાસ જોવો જોઈએ. અત્યારે ભારતીય એરટેલનો માર્કેટ છે 30% પર છે, જીઓનો 18% પર છે, જ્યારે આઈડિયા વોડાફોન કમ્બાઈન જે મર્જ એન્ટિટી છે તેનું 38% પર છે. ડેફિનેટલી જીઓ એક જે પ્રમાણે કસ્ટમર્સ એડિશન કરી રહ્યું છે આવનાર વર્ષમાં આપણે સારા હોય એક અહીંયા પણ કહી શકાય માર્કેટ શેર ગેઇન કરતો જોવા મળશે. સાથે જ બીજો કાઉન્ટર નિફ્ટીનો ટાટા મોટર્સ, તે પણ ખૂબ જ બઝિંગ છે. યુબીએસએ ટાટા મોટર્સ પર એક ખરીદવાની સલાહ, ઇન્ફેક્ટ કહી શકાય એક ન્યુટ્રલ રેટિંગ છે, અને ટાર્ગેટ પ્રાઇસ પણ તેઓ ઘટાડ્યો છે 370 થી 280નો કર્યો છે. અને બીજી બાજુ ખાસ કરીને જેલાના પરફોર્મન્સ જે પ્રેશર આવતું જોવા મળી રહ્યું છે, અને જે રીલિવરેજિંગ થતું દેખાઈ રહ્યું છે તે ખાસો એવું પ્રેશર રહી શકે છે. અને સાથે જ ફ્રી કેશ ફ્લો જે છે તેઓના કહી શકાય અહીંયા પણ એક નેગેટિવ આવતું આપણને જોવા મળશે. ફ્રી કેશ ફ્લો નેગેટિવ ફ્રી કેશ ફ્લોમાં વધારો થતો દેખાઈ શકે છે, તે પણ એક ફેક્ટર કસરને કરે છે. અને વોલ્યુમ ગ્રોથ તો ઓલમોસ્ટ ફ્લેટ થતો દેખાયો છે, એને જ કારણે એક રિસ્ક રિવોર્ડ જીઓલાર માટે અત્યારે કમ્પેરિંગ નથી, અને તેઓ એક ટાર્ગેટ પ્રાઇસ કટ કર્યો છે. બીજી બાજુ ડોમેસ્ટિક બિઝનેસમાં સારું ઇમ્પ્રુવમેન્ટ આપણને જોવા મળ્યું છે, અને તેની જે પ્રોફિટેબિલિટી છે FY20 કહી શકાય ઉચ્ચતમ સ્તર પર જતી જોવા મળશે. પણ કહી શકાય એક બે સેટ ઓફ થઈ ગયા છે, સેટ ઓફ એક પર્સપેક્ટિવ હોતો જોવા મળી રહ્યો છે, પણ જીઓલાર એને કન્સર્ન્સ છે, તેને કારણે સ્ટોકમાં એક યુબીએસ તરફથી એક રિપોર્ટ આવતો જોવા મળી રહ્યો છે. સિરમ કંપનીઝ પર આજે ખૂબ જ તેજીમાં છે, ખાસ કરીને મોર્ગન સ્ટેનલી પર રિપોર્ટ આવ્યો છે, અને કહી શકાય ભારતની સૌથી મોટી સિમેન્ટ કંપની અલ્ટ્રાટેક સિમેન્ટ જુઓ અને અંબુજા સિમેન્ટ જુઓ, બેમાં આપણે ખૂબ જ મોટી તેજી જોવા મળશે. ખાસ કરીને મોર્ગન સ્ટેનલી માને છે કે કિંમતોમાં જે વધારો થતો જોવા મળ્યો છે તે Q2માં પણ આપણને કોન્સ્ટન્ટ જોવા મળશે. બીજી બાજુ તેની સામે જે ખર્ચ છે કોસ્ટેસ છે તેનો આટલો બધો વધારો આવતો જોવા નહીં મળે, અને તેને કારણે તેઓનો વ્યૂ છે, અને સારા એક અર્નિંગ્સના ઇન્ફ્લેક્શન પોઈન્ટ છે, એક સારો એવો વધારો થતો આપણને દેખાશે. ખાસ કરીને આ પલ્ટાટેક સિમેન્ટ જો ઓવરવેટની રેટિંગ યથાવત છે, ટાર્ગેટ પ્રાઇસ પણ આમ જો વધારતા જોવા મળ્યા છે. અને બીજી બાજુ દરમિયાન ભારત ગ્રાસિમ પર પણ તેનો પોઝિટિવ છે. ઓવરઓલ સિમેન્ટ કાઉન્ટર્સ તેજીમાં, અને અલ્ટ્રાટેક સૌથી મોટું જાયન્ટ છે, એને જ કારણે આપ જોશો તો સૌથી વધારે તેજી અહીંયા પણ જોવા મળી છે. નાખે ફાર્મા કાઉન્ટર લ્યુપિન, એ પણ અહીંયા ખાસ આધાર પર છે, તેને USFDA તરફથી તેઓની એક જનરિક ડ્રગને મંજૂરી મળતી જોવા મળી રહી છે. એક સ્કિનના જે કહી શકાય ઇચિંગ અને જે સ્વેલિંગના જે ઇસ્યુઝ હોય છે તેની માટે એક તેઓને USFDA તરફથી પરવાનગી મળી છે, કંપની માટે કહી શકાય પોઝિટિવ છે. સ્ટોક 2% તેજી બતાવતો આપણે આ જોવા મળશે, એટલે કાઉન્ટર્સ પર ખાસ આગળ પણ ચર્ચા કરતા રહીશું. વેલ,
ફરાબી સાથે જોડાઈ રહ્યા છે એન્જલ બ્રોકિંગના મહેશ શેઠ અને ઇન્ડિયાબુલ વેન્ચર્સના કુણાલ શાહ. ગુડ આફ્ટરનૂન આપ બેને. સૌ પ્રથમ તો કુણાલ, એક માર્કેટ પર વ્યૂ શું બનશે આપના પ્રમાણે? અત્યારે જોશો તો એક બેંક નિફ્ટી લોઅર લેવલથી રિકવરી થઈ રહી છે, હવે માત્ર 40 પોઈન્ટ નીચે છે. શું ટ્રેડ લેવો ઇન્ડેક્સ પર? સી, ઓવરઓલ અગર હું નિફ્ટી અને બેંક નિફ્ટીની વાત કરું તો ડેફિનેટલી આપણે એક સાઇડવેઝ કન્સોલિડેશનમાં છે. જ્યાં સુધી બેંક નિફ્ટીની વાત કરું, હજી બુલિશ મોમેન્ટમ છે. 52 ડેપ્સનો અપ્રોચ રાખવાનો છે. આઈ થિંક 28,100 ક્રુશિયલ સપોર્ટ છે. જ્યાં સુધી બેંક નિફ્ટી એને બ્રેક નથી કરતું, મોમેન્ટમ હજી અપસાઇડ પર છે. નિયર ટર્મમાં 28,500 ના ટાર્ગેટ આવી શકે છે બેંક નિફ્ટીમાં. સિમિલરલી વ્યૂ નિફ્ટી પર છે. નિફ્ટી જ્યાં સુધી 11,500 નથી તોડતી ત્યાં સુધી ડેફિનેટલી હજી બહાર બની રહેવાનું છે. અપસાઇડ ટાર્ગેટ છે 11,650ના. તો બંને ઇન્ડેક્સમાં પોઝિટિવ ટ્રેન્ડ છે. યસ, આપણે કન્સોલિડેશન જોશું આગળ થતા, બટ આઈ થિંક ઇન્ટ્રાડે પર કોઈ અગર ટ્રેડ કરતો હોય તો 52 ડિપ્સના અપ્રોચ રાખે. કોઈ પણ ડિપ મળે ત્યારે આપણે ઇન્ડેક્સને જોવે છે, બાઉન્સ મળે છે નિફ્ટી અને બેંક નિફ્ટીને. તો મને લાગે છે આગળ જતા આ જ પેટર્ન કન્ટિન્યુ રહેશે. કોઈ પણ ડિપ મળે ઇન્ટ્રાડેમાં, આઈડલ ઓપોર્ચ્યુનિટી ટુ ગો લોંગ નિફ્ટી હોય કે બેંક નિફ્ટી. 28,100 સપોર્ટ છે બેંક નિફ્ટીને અને 11,500 સપોર્ટ છે નિફ્ટીને. ઓકે, આપણી સાથે મહેશ જોશી પણ જોડાયા છે. મહેશ, ગુડ આફ્ટરનૂન. વેલ, માર્કેટ મહેશ ખાસા સ્ટ્રોંગ છે. નવા હાઈઝ આપણે નિફ્ટી પર જોયા છે અને સેક્ટર્સ આપ જોશો તો એક સેક્ટર રોટેશન પણ આપણે નિફ્ટીના ઇન્ડાઇસિસમાં જોવા મળે છે. શું વ્યૂ આપશો મહેશ આપ માર્કેટ પર? યસ, આફ્ટરનૂન વિરાજ. નહીં, મારી હિસાબે આઈ થિંક માર્કેટ્સ ઓકે. એક ફરી એકવાર આપણે પ્રયત્ન કરીશું. ટેકનિકલ દિક્કતો આવતી આપણને જોવા મળી રહી છે, પણ ડેફિનેટલી જોશો આજે ખાસા એવા સ્ટ્રોંગ આપણને નિફ્ટીમાં કાઉન્ટર્સમાં એક તેજી છે. આપણને સન ફાર્મા જો ફરી એકવાર 52 વીકના હાઈસ પર લગભગ 1-1.5% તેજી અહીંયા જોવા મળશે. સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી 52 વીકના હાઈસ પર છે. અહીંયા પણ એક પોઝિટિવ કામકાજ ગેલ અને સાથે હજી એક કાઉન્ટર આઈટીસી અહીંયા પણ ખૂબ જ મોટી આપણને એક વોલ્યુમ સાથે એક 52 વીકના હાઈસ પર કાઉન્ટર જોવા મળશે. હવે કન્સોલિડેટ થયા છે. કુણાલ, આપ પાસે એક વ્યૂ. સૌ પ્રથમ તો સન ફાર્મા ઉપર 0.2% તેજી છે, આજે પણ 52 વીકના હાઈસ છે. શું કોલ બનશે? આઈ થિંક ઓવરઓલ ટ્રેન્ડ સનફાર્માની જ્યાં સુધી વાત કરું તો ડેફિનેટલી પોઝિટિવ છે. રિસેન્ટ રેઝિસ્ટન્સ હતું જે સનફાર્માને 600ના લેવલનું એ ડિસાઇસિવલી એને બ્રેક કરી લીધું છે. તો આઈ થિંક આગળ જતા આપણે સનફાર્મા હાયર લેવલ જોશું. અગર હું લોંગ ટર્મની વાત કરું, અગર આપણે 6-8 મહિનાની અગર વાત કરું તો ડેફિનેટલી અપસાઇડમાં 750-800ના લેવલ જે દેખાય છે આ સ્ટોકમાં. નિયર ટર્મ કોઈને અગર હોય તો ડેફિનેટલી સપોર્ટ ઝોન છે 600નો. સપોર્ટ ઝોનની આસપાસ દેખાય તો ડેફિનેટલી લોંગ કરવું જોઈએ. વાપસ અપસાઇડમાં તમને 650-660ના ટાર્ગેટ દેખાઈ શકે. મોમેન્ટમ સ્ટ્રોંગ છે સ્ટોકમાં, સારું બાઇંગ આવ્યું છે લાસ્ટ વીકમાં. ઓબ્વિયસલી પ્રાઇસ કાફી ઉપર આવી ગયું છે, તો આઈ થિંક વેઇટ ફોર પર્સન્ટેજ ઓફ 2 નો ડિપનો. એકવાર ડિપ આવે થોડું સ્ટોકમાં તો ડેફિનેટલી લોંગ કરવું જોઈએ. અપસાઇડમાં સારા ટાર્ગેટ દેખાય છે નિયર ટર્મ માટે 650-660, અને અગર હું લોંગ ટર્મની વાત કરું તો 700-800ના ટાર્ગેટ દેખાય છે. લોંગ ટર્મ 700-800 ટાર્ગેટ સન ફાર્મા જોવા મળે છે. સન ફાર્મા પર બુલિશ વ્યૂ આવતો દેખાઈ રહ્યો છે. આપણી સાથે મહેશ જોશી પણ જોડાઈ ગયા છે ફરીથી. મહેશ જી, આપ ઇન્ડેક્સ પર માર્કેટ પર વ્યૂ આપી ગયા હતા, શું લાગે છે આપણે જે પ્રમાણે સેક્ટર રોટેશન છે, હવે ફરી એકવાર ફાર્મા જો આઈટી કાઉન્ટર્સ ફ્લેવરમાં છે, સાથે જ આઈટીસી રિલાયન્સ જેવી કંપનીઝ પણ ઇન્ડેક્સને સપોર્ટ આપે છે, શું વ્યૂ રાખવો? નહીં, મારા હિસાબે આઈ થિંક જે માર્કેટનું એક સ્ટ્રોંગ આઈ થિંક એ અર્નિંગ્સના પ્રેમાઇસ ઉપર હતું વિરાજ. અને ક્યાં ને ક્યાં આઈ થિંક આ ક્વાર્ટરના તમે નંબર જોશો તો આઈ થિંક ધેર હેવ બીન રીઝનેબલ અમાઉન્ટ ઓફ હિટ્સ. થોડા મિસિસ હતા, પણ મારા હિસાબે આઈ થિંક ઇવન ઇફ ફંડ ડઝ વર્કિંગ ઇન ટર્મ્સ ઓફ ધ લો બેઝ ઓન અ વાયો વાય બેસિસ, ક્યાં ને ક્યાં આઈ થિંક એક બેર કેસ બની રહ્યું છે. આઈ થિંક ઓફ 12-14% અર્નિંગ્સ ગ્રોથ. હવે જે સેક્ટર્સની તમે વાત કરતા હતા, મારા હિસાબે આઈ થિંક આઈટી ઓબ્વિયસલી હેઝ બીન ઓન અ વેરી સ્ટ્રોંગ ફૂટિંગ. એન્ડ ધો યુ હેવ સીન વેજ હાઇક્સ અને વિઝા કોસ્ટ થોડું માર્જિન્સને ડેન્ટ કર્યું, પણ મારા હિસાબે આઈ થિંક ધ માર્જિન સ્ટીલ હેલ્ડ આઉટ ટુ બી બેટર દેન વોટ અ લોટ ઓફ એનાલિસ્ટ હેડ એક્સપેક્ટેડ. ફાર્મા કંપનીઝ માટે આઈ થિંક ધી એન્ટાયર સિનેરિયો ઇન ટર્મ્સ ઓફ રેઝોલ્યુશન્સ કમિંગ ઇન થ્રુ ફ્રોમ એફડીએ, ક્યાં ના ક્યાં આઈ થિંક જેટલી પણ એક પ્રાઇસિંગ પ્રેશરની એન્વાયરમેન્ટ આપણે જોયેલી એ કદાચ આઈ થિંક અર્નિંગ્સમાં આવી ગયેલું. અને ક્યાં ના ક્યાં આઈ થિંક જેટલા પણ ડાઉનગ્રેડ્સ થયેલા, આઈ થિંક ધ નંબર્સ પ્રોબ્લી જેસ્ટેટેડ દેટ. ટુ મિટિગેટ ધીસ, જેવી રીતે ફાર્મા કંપનીઝને હાયર આર એન્ડ ડી સ્પેન્ડ્સ કર્યા, નીચ પાઇપલાઇન કરી છે,
એન્ડ વિથ અપ્રુવલ્સ કમિંગ થ્રુ સ્પેસિફિકલી એફડી એફેક્ટેડ પ્લાન્ટ્સ માટે ક્યાં ને ક્યાં આઈ થિંક એક રેવન્યુ વિઝિબિલિટી ઇઝ લુકિંગ બેટર ઇન ટર્મ્સ ઓફ એન ઇન્ફ્લેક્શન પોઈન્ટ ફ્રોમ એન અર્નિંગ્સ પર્સ્પેક્ટિવ ફ્રોમ FY 20. બીજા આઈ થિંક જે કન્ઝમ્પશન ડ્રિવન સેક્ટર્સ છે, યુ પ્રોબ્લી ટોકિંગ અબાઉટ ઇધર ઓટોઝ, FMCG or consumer staples, there I think you've seen strong momentum happening barring one or two companies. But can I think the underlying growth and demand parameter should remain strong. And in that regard, I think you'll probably see a very good demand coming through and that will translate into earnings. Which Nifty na heavyweight che, including corporate banks and Reliance Industries, I think those stocks also look on a firm footing. So, mare sabhi, yes, markets earnings na premise upar ek firm footing upar lakhe jai. So, jettu pan I think ek premium valuation che, kadaj aajni tarikh ma considering global headwinds and local headwinds, I think that is probably just taking care of that and we are climbing all our worries. So, mare sabhi, I think markets ek consolidated range ma rese, unless we find a new trigger. But jevri the consumption trends out and festive season will come around over the next 2 months, mare sabhi, I think consumption as a theme will actually play out very well over the next 3 to 4 quarters. કન્ઝમ્પશન થીમ ડેફિનેટલી એકાઉન્ટના કોન્ટેક્ટમાં સારું પ્લે ઓન કરશે. આપણે આના પર આગળ સ્ટોક સ્પેસિફિક ચર્ચા કરીશું, પણ હવે અત્યારે એકવાર મેરકેપમાં કયા સૌથી વધુ હલચલ છે જાણકારી લઈએ. અદિતિ યાજ્ઞિક પાસેથી. અદિતિ, ગુડ આફ્ટરનૂન. વેરી ગુડ આફ્ટરનૂન વિરાજ. શરૂઆત આપણે એવા કાઉન્ટર્સથી કરી લઈએ જ્યાં આજના સવારથી સેક્ટોરલ મૂવ થોડોક પોઝિટિવ બનતો દેખાયો છે. સૌથી પહેલા તો સિમેન્ટ કાઉન્ટર્સ, જેની અંદર ઇન્ડિયા સિમેન્ટ્સ, પ્રિઝમ જોન્સન જેવા કાઉન્ટર્સની અંદર આપણે એક સારી તેજી જોઈ રહ્યા છે. ઇનફેક્ટ અંબુજા સિમેન્ટ્સને પણ એમાં જ કાઉન્ટ કરવું જોઈએ, જ્યાં લગભગ 4.5% એક અપમૂવ સાથેનું કામકાજ છે. ફોકસ કરતા રહીશું. મિડકેપ આઈટી પણ બઝિંગ છે. અહીંયા આગળ જે રીતના લાર્જ કેપ આઈટીની અંદર આપણે થોડાક એક બ્રોકરેજ અપગ્રેડ જોયા છે, એના લીધે મિડકેપ આઈટી પણ એને ચેરિશ કરી રહ્યું છે. અહીંયા ફ્રેશ લોંગ્સ છે એનઆઈટી ટેકનોલોજીસ, કેપીઆઈટી અને સાથે જ માઇન્ડ ટ્રી જેવા કાઉન્ટર્સની અંદર આપણે ઓલરેડી 3-4% નો અપમૂવ અત્યારે પણ બનતો જોઈ રહ્યા છે. કન્ઝમ્પશન સ્ટોક્સ છેલ્લા 2 દિવસથી અહીંયા આગળ સારી તેજી આપણે બનતી જોઈ રહ્યા છીએ. જીએસકે કન્ઝ્યુમર્સ, વરુણ બેવરેજીસ, કેઆરબીએલ ને સાથે જ જેવા કાઉન્ટર્સની ઉપર આપણે એક સારી તેજીનો માહોલ. ઇનફેક્ટ કર્જારિયા સિરામિક્સ આ કાઉન્ટર જુઓ તમે, લગભગ 10-10.5% એક અપમૂવ સાથે ટ્રેડ કરતું દેખાઈ રહ્યું છે. તો આ કાઉન્ટર્સ ઉપર પણ ધ્યાન રાખવું જોઈએ. કન્ઝમ્પશન થીમ એમ પણ આ વર્ષ માટે એક સારું પરફોર્મ કરતી દેખાઈ રહી છે. પાવર અને સાથે જ સંકળાયેલી કંપનીઝ પણ થોડીક એક પોઝિટિવિટી સાથે ટ્રેડ કરતી. સીએસસી જેવા કાઉન્ટર્સમાં સારા વોલ્યુમ સાથે આપણે ખરીદારી જોઈ રહ્યા છે, જ્યારે ટોરેન્ટ, પાવર, એબીબી ઇન્ડિયા જેવા કાઉન્ટર્સમાં પણ એક સારી તેજી છે. આ બધા કાઉન્ટર્સમાં તમે જુઓ 3-8-9% તેજી સાથેનો માહોલ બનતો દેખાયો છે. લાસ્ટલી બે કાઉન્ટર્સ જેની અંદર ન્યૂઝ બેઝ રિએક્શન છે. સૌથી પહેલા તો એફડીસી, યુએસ એફડીએ કંપનીની એક મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીની અંદર ખાસ અહીંયા આગળ ઇન્સ્પેક્શન કર્યું હતું, જેની અંદર 8 ઓબ્ઝર્વેશન્સ મળતા દેખાયા. તેના લીધે સ્ટોક 5% ડિક્લાઇન સાથે. અને બીજું એક કાઉન્ટર જેટ એરવેઝનું છે, જે રીતના અહીંયા આગળ આરઓસી તરફથી ઇન્વેસ્ટિગેશન ઇનિશિયેટ થયા છે, એના લીધે જેટ એરવેઝનું કાઉન્ટર પણ લગભગ 2-8% ડિક્લાઇન સાથે ટ્રેડ કરતું. તો આ બંનેની અંદર જે રિએક્શન બનતા દેખાઈ રહ્યા છે એની ઉપર પણ આપણે ધ્યાન રાખતા રહીશું. ઓવરઓલ મિડકેપ્સમાં ફોકસમાં રહ્યા. ઓકે, આભાર આપના તમામ જાણકારી આપવા માટે. જેટ એરવેઝના કાઉન્ટર માટે કોન્સર્ન બેઝિસ પર નેગેટિવ ખબરો આપતી આવતને આપણે જોવા મળે છે. મહેશ, જેટ એરવેઝ આપ પાસે એક વ્યૂ લેવા માંગીએ. શું લાગે છે જે પ્રમાણે કોન્સર્ન બેઝિસ પર નેગેટિવ ન્યૂઝ ફ્લો ચાલુ છે, આમાં શું કરવું જોઈએ? અવોઇડ કરવાનો કોલ બને? ઓ એબ્સોલ્યુટલી, એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ અને કઈ રિસ્પાઇટ જ નથી. તો આઈ થિંક જે સેક્ટર માટે એક ડેટ્રીમેન્ટલ ફેક્ટર્સ છે, હાયર ક્રૂડ પ્રાઇસીસ, રૂપી ડેપ્રિશિએટિંગ, જેના કારણે જે રિપોર્ટેડ ટ્રાન્સલેટેડ નંબર્સ છે EBITDA levels per, I think that probably takes a hit. બીજી વસ્તુ, આઈ થિંક વિથ એલિવેટેડ ક્રૂડ પ્રાઇસીસ, જેટલું કોસ્ટ પર અવેલેબલ સીટ કિલોમીટર હોય ઇન્કલુડિંગ ફ્યુઅલ, દેટ ગોઝ અપ સબસ્ટેન્શિયલી એન્ડ દેટ ડઝ નોટ કોમ્પન્સેટ ફોર ધ રેવન્યુ અવેલેબલ પર સીટ કિલોમીટર. કારણ કે જેટલા પણ આઈ થિંક કોમ્પિટિશન પ્રેશર છે, આઈ થિંક ધ ટિકિટ ફેર્સ ડુ નોટ ઇન્ક્રીઝ ઇન ધ સેમ પ્રપોર્શન. અવેલેબલ સીટ કિલોમીટર્સ અને તમે જે પેસેન્જર લોડ ફેક્ટર્સ કહેશો, આઈ થિંક દેટ ઇઝ હોલ્ડિંગ અપ વેરી નાઇસલી ફોર ધી ઇન્ડસ્ટ્રી. પણ ક્યાંને ક્યાં આઈ થિંક આ બધા ફેક્ટર્સ પ્રોબ્લી વિલ પ્લે આઉટ ટુ બી અર્નિંગ્સ નેગેટિવ. તો આઈ થિંક જે એડેડ ઇન્ફોર્મેશન અને ન્યૂઝ આઇટમ્સ સરાઉન્ડ કરે છે સ્ટોક માટે, અલોંગ વિથ ધ જનરલ વીકનેસ ફોર ધ સેક્ટર, એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ મારે હિસાબે યસ, આઈ થિંક વન શુડ સ્ટે અવે ફ્રોમ ધ સ્ટોક. ડેફિનેટલી અવોઇડ કરવાનો કોલ જેટ એરવેઝ માટે બનશે. કુનાલ, આપનો શું વ્યૂ બનશે ટેકનિકલ ચાર્જ પર જેટ એરવેઝ? સી, ઓવરઓલ અગર હું ચાર્જની વાત કરું તો ડેફિનેટલી જેટ એરવેઝમાં જે હિસાબથી એક સેલ ઓફ આવ્યું છે અને જે વીકનેસ છે, આઈ થિંક આગળ જતા એ વીકનેસ રહેશે. કોઈને અગર નિયર ટર્મમાં ટ્રેડિંગ બેટ કરવું છે તો સ્ટોક્સ કરન્ટલી ઓવરસોલ્ડ રીજનમાં ચાલે છે. ડેફિનેટલી ટ્રેડિંગ બાઉન્સ એક્સપેક્ટેડ છે, ક્યારે પણ આવશે. પણ અગર ઓવરઓલ હું લોંગ ટર્મની વાત કરું ચાર્જની વાત, તો ડેફિનેટલી ઘણો વીક છે. કોઈ પણ બાઉન્સ માટે ટ્રેડ કરી શકે. નિયર ટર્મ અગર સપોર્ટ છે તો 270 છે, અપસાઇડમાં 310-320 લેવલ્સ આવી શકે. પણ આ ખાલી એક નિયર ટર્મ બાઉન્સ હશે જે આવશે, કારણ
કે ઓવરસોલ્ડ રિજન્સમાં છે ત્યાંથી ડેફિનેટલી આપણે સ્ટોક્સને જોઈએ છે કે બાઉન્સ આવતો હોય છે, બટ વાપસ ટ્રેન્ડ હજી નેગેટિવ જ છે, ડાઉનસાઇડ છે જ, હજી વધારે દેખાય છે સ્ટોકમાં, આપણે નીચેમાં 250-240 ના લેવલથી જોઈ શકે છે. તો ઓવરઓલ અવોઇડ છે, બટ યસ, કોઈને નિયર ટર્મ માટે ટ્રેડ કરવું હોય તો આ બાઉન્સ રમવું હોય તો 270 ના સ્ટોપલોસથી બાય કરી શકે, અપસાઇડમાં 310-320 નો ટાર્ગેટ છે. ઓકે, નિયર ટર્મ બાઉન્સ આવતો જોવા મળશે, પણ ત્યારબાદ ટ્રેન્ડ હજી એક પણ નેગેટિવ છે, એટલે કહી શકાય ઓવરઓલ અહીંયા એક સ્ટોક કાઉન્ટર પર દૂર રહેવાનો ઓઇલ કરવાનો કોલ બનતો આપણે જોવા મળશે. મયુરેશ, સાથે આપ કન્ઝમ્પશન થીમની વાત કરી રહ્યા હતા, કન્ઝમ્પશન થીમમાં મેટકેપમાં આપને કયા પોકેટ્સ લાગે છે જ્યાં હજી પણ અપ્રોચ કરી શકાય? આપ જોશો તો એક તો બાટા જુઓ, ઓલમોસ્ટ 52 વીકના હાઈસ પર ચાલી રહ્યો છે, સાથે રિટેલ કંપનીઝ જુઓ, આપણ જોશો ઓલમોસ્ટ પોતાના હાઈઝની આસપાસ જ કામ કરે છે, તો આવા સંજોગોમાં પર્ટિક્યુલર સ્ટોક અથવા કહી શકાય જે આપની કવરેજમાં હોય ક્યાં બેટ લેવી? થિંક ઇટ્સ અ બ્રોડ બાસ્કેટ, અને તમે બાયફર્કેટ કરશો, ફોર એક્ઝામ્પલ એફએમસીજી કંપનીઝ જે વોલ્યુમ બેઝ રિયલાઇઝેશન ગ્રોથ જોવા મળ્યું છે, અલોંગ વિથ એક્સપેક્ટેશન કે મોન્સૂન જેવી રીતે નોર્મલ છે, અને એમએસપી વિલ એકચ્યુઅલી ડ્રાઈવ ડિસ્ક્રિશનરી ડિમાન્ડ, અને ક્યાં ના ક્યાં આઈ થિંક જે પ્રોડક્ટ ઇનોવેશન કંપનીઝ લાવશે, વિચ ગેટ્સ પ્રોબ્લી રી ઇન્વેસ્ટેડ બેક ઇન ટુ દેર બ્રાન્ડ્સ, એન્ડ દેટ પ્રોબ્લી ઇન્ક્રીઝીસ દેર ચાન્સીસ ઓફ ઓપ્ટિમાઇઝિંગ એન્ડ ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝિંગ દેર કેશ ફ્લોઝ એઝ વેલ. તો આઈ થિંક જે વેલ્યુએશન્સ પર સ્ટોક્સ મળે છે, આઈ થિંક દેટ લુક્સ વેરી વેરી અટ્રેક્ટિવ, દેટ ધીઝ સ્ટોક્સ વિલ કન્ટિન્યુ દેર અર્નિંગ્સ ટ્રેજેક્ટરી જસ્ટિફાઈંગ વેલ્યુએશન્સ. તો એમાં બી પ્રોબ્લી સ્ટેન્ડ આઉટ ઇન માય ઓપિનિયન, મેરિકો અગેન બીકમ્સ અ ક્લિયર હોલ્ડ, ગોદરેજ કન્ઝ્યુમર. તો આઈ થિંક વિધિન ધી એફએમસીજી બાસ્કેટ ધી સ્ટોક્સ લુક ઇન્ટરેસ્ટિંગ, એન્ડ ઓફકોર્સ બ્રિટાનિયા વિચ હેઝ બીન અ લોંગ ફેવરેટ ઓફ માઇન. બીજે જેવી રીતે સ્ટોક્સ તમે ડિસ્કસ કરતા હતા, બાટા ઓલ્સો હેઝ બીન અ લોંગ ફેવરેટ ઓફ માઇન, હજી પણ મને આવડતો હતો, પણ ક્યાં ને ક્યાં આઈ થિંક મૂવ ઓન બાટા હેઝ બીન સબસ્ટેન્શિયલ. ઓટોઝ યુ કેન પ્રોબ્લી હેવ કન્ઝ્યુમર સ્ટેપલ્સ, ક્યાં ને ક્યાં આઈ થિંક કંપનીઝ લાઈક કેઈઆઈ ઇન્ડસ્ટ્રીઝ, જે આઈ થિંક રિઝલ્ટ થોડા આઈ થિંક સોફ્ટ હતા, પણ મારે હિસાબે આઈ થિંક ધ રિકવરી ઇન ધ સેકન્ડ હાફ શુડ બી વેરી વેરી સ્ટ્રોંગ, અને જેવી રીતે રિટેલ પ્રેઝન્સ વધશે, મારે હિસાબે આઈ થિંક માર્જિન્સમાં ડેફિનેટલી પોઝિટિવલી પ્લે આઉટ કરશે, એન્ડ દેટ વિલ રિફ્લેક્ટ વેરી વેરી પોઝિટિવલી ઇન ટર્મ્સ ઓફ ધર આરઓઈઝ. સેન્ચુરી પ્લાય જેવી રીતે હું વાત કરતો રહ્યો, ઇવન કજારિયા સેરેમિક જેની આજ તમે મૂવ જોવો છો, આઈ થિંક દેટ ઇઝ અ વાઇડર બાસ્કેટ ઇન ધ કન્ઝમ્પશન પેટર્ન. ઇવેબિલ્સ ઇમ્પ્લિમેન્ટ થશે તો મારા હિસાબે આઈ થિંક ઇટ વિલ બી અ હ્યુજ ઇમ્પેક્ટ ઇન ટર્મ્સ ઓફ વોલ્યુમ્સ, અને જેવી રીતે આઈ થિંક એક માર્કેટ લીડરશીપ પોઝિશન છે ઓર્ગેનાઇઝ સેક્ટરમાં, દે વિલ કીપ ઓન રીપિંગ ધ બેનિફિટ્સ ઓફ બોથ ધીઝ રેગ્યુલેટરી ચેન્જીસ એન્ડ ધ ડિમાન્ડ કમિંગ બેક. તો મારા હિસાબે આઈ થિંક ઇટ્સ અ વાઇડ થિંગ, પણ સિલેક્ટિવલી આ સ્ટોક્સ શુડ ડુ વેલ. ઓકે, ડેફિનેટલી આ કાઉન્ટર્સ પર આપણે નજર રાખી શકો છો. બ્રિટાનિયા પણ પરફોર્મર રહ્યો છે, હજી પણ આ લેવલ્સ પર ખાસ એવો કંપનીને લાગતો જોવા મળી રહ્યો છે. એક બ્રિટાનિયા જોશું, એક પાછલા 5 વર્ષમાં ખૂબ જ સારા ગેઇન્સ આપતા આપણને દેખાયા છે, આજે પણ જોશું લગભગ 1.25% તેજી બ્રિટાનિયામાં આવતી આપણે દેખાશે. સાથે જ હજી એક કાઉન્ટર કુનાલ ગ્રાસિમનો છે, અહીંયા પણ એક સારો મંથલી બેઝિસ પર સારો મૂવ આપણે જોયો છે, શું લાગે છે આપણે હજી પણ આ કાઉન્ટર ગ્રાસિમને અપ્રોચ કરવું? આઈ થિંક જે હિસાબથી આપણે ઓવરઓલ સિમેન્ટ સેક્ટરને જોયું છે, આઈ થિંક ગ્રાસિમ વુડ બી માય વન ઓફ ધ ટોપિક્સ. આઈ થિંક ગ્રાસિમે જે હિસાબથી બ્રેકઆઉટ આપ્યો છે, અને જે હિસાબથી મંથલી લોંગ ટર્મ ચેનલના સપોર્ટથી રિવર્સલ આપ્યું છે, આઈ થિંક અગર કોઈ લોંગ ટર્મ થોડો ઇન્વેસ્ટર હોય તો ડેફિનેટલી બહુ સારા ટાર્ગેટ જે કાંઈ વાપસ નવા હાઈઝની તરફ જઈ શકે છે આ સ્ટોક. તો ડેફિનેટલી ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ માટે તો વન ઓફ માય બેસ્ટ પિક્સ, તો આઈ થિંક ડેફિનેટલી કોઈ હોલ્ડ કરી શકે, અને ઇવન મોમેન્ટમ માટે નિયર ટર્મ માટે કોઈ કર્યું છે તો ડેફિનેટલી વાપસ ટ્રેડ કરી શકે. સ્ટોકે આજે વાપસ એક ફ્રેશ બ્રેકઆઉટ આપ્યો છે ઇન્ટરડે ચાર્ટ પર, તો આઈ થિંક મોમેન્ટમ બહુ સ્ટ્રોંગ છે સ્ટોકમાં. નિયર ટર્મ અગર સપોર્ટની વાત કરું તો 1012 નો સપોર્ટ ઝોન છે આ સ્ટોકને, જ્યાં સુધી ત્યાં હોલ્ડ કરશે એ બુલિશ મોમેન્ટમ છે. નિયર ટર્મમાં અપસાઇડ ટાર્ગેટ્સ લાગે છે 1100 થી 1200 ના, તો આઈ થિંક સ્ટોક છે બુલિશ ટ્રેન્ડમાં, વોલ્યુમ સારા જનરેટ થયા છે, ફ્યુચર્સના ફ્રન્ટ ઓપન ઇન્ટરેસ્ટ કાફી લોંગ્સ બિલ્ડઅપ થઈ ગયા છે ઓલરેડી સ્ટોક્સમાં, તો આઈ થિંક ધ સ્ટોક ઇઝ રેડી ફોર ધ નેક્સ્ટ અપ મૂવ. તો ડેફિનેટલી કોઈ પણ ડિપ મળે તો સ્ટોકમાં એન્ટર કરી શકો છો. 1012 સપોર્ટ ઝોન છે, અપસાઇડ ટાર્ગેટ છે 1100 થી 1200 ના. ઓકે, ડેફિનેટલી સિમેન્ટ સ્પેસમાં પણ આ કાઉન્ટર ખાસો અટ્રેક્ટિવ લાગી રહ્યો છે, એક સારા લેવલ્સ આપણે ગ્રાસિમ બતાવી શકે છે, શોર્ટ ટર્મ માટે પણ ટ્રેડ માટે પણ અપ્રોચ કરી શકો. મેરે સિમેન્ટ સ્પેસ મોર્ગન સ્ટેનલીના રિપોર્ટ બાદ દરેક સિમેન્ટ કાઉન્ટર્સમાં એક સારો આપણે ઉછાળો જોઈ રહ્યા છે, શું લાગે છે આપણે સિમેન્ટ્સ માટે જે કહી શકાય એક ખાસ કરીને જે પ્રાઇસિંગ પ્રેશર આપણે જોવા મળી રહ્યું હતું, ઘણી જોગ્રાફીઝમાં આપણે જોયું પ્રાઇસીસ એટલા આપણને પ્રાઇસ ગ્રોથ જોવા નથી મળ્યો, વોલ્યુમ્સ પણ સિંગલ ડિજિટમાં રહેતા જોવા મળ્યા છે, શું લાગે છે હવે આ એક ઇન્ફ્લેક્શન પોઈન્ટ પર છે અને સિમેન્ટ સેક્ટરને ઓવરઓલ અપ્રોચ કરી શકાય?
મને તો પહેલાથી જ ગમતું હતું અને મારા હિસાબે આઈ થિંક સિમેન્ટ ઇઝ અ પ્લે જે યુ હેવ ટુ પ્લે ફોર ધ નેક્સ્ટ 2-3 યર્સ બીકોઝ ઇટ્સ અ સિક્લિકલ સ્ટોરી. હવે જે રીતે આજની તારીખના કેપેસિટીઝ છે ધ એક્સપેક્ટેશન્સ ઓફ કેપેસિટી એડિશન્સ ઓફ 50-60 મિલિયન ટન્સ ઇન ધ નેક્સ્ટ 1-1.5 યર, મારા હિસાબે આઈ થિંક ઇફેક્ટિવલી ડિમાન્ડ શુડ પ્રોબ્લી ટેક કેર ઓફ યુટિલાઇઝેશન લેવલ્સ ફોર ધ સેક્ટર એઝ અ હોલ. તો જેવી રીતે આઈ થિંક અફોર્ડેબલ હાઉસિંગની આપણે વાત કરે છે બોથ અર્બન એન્ડ રૂરલ ઓર ઇવન ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પુશ થ્રુ, આઈ થિંક સિમેન્ટ ઓફટેક સ્પેસિફિકલી આફ્ટર ધીસ ક્વાર્ટર ઇઝ ઓવર બીકોઝ Q2 વિલ બી વેરી વેરી નોર્મલ બીકોઝ ઓફ મોન્સૂન અને ઓફટેક વિલ બી વેરી મ્યુટેડ, પણ સેકન્ડ હાફમાં આઈ થિંક જોરદાર રિકવરી જોવા મળશે. એન્ડ જેવી રીતે તમે રાઇટફુલી કહેતા હતા, આઈ થિંક દેર હેવ બીન ટુ ફેક્ટર્સ, વન આઈ થિંક જે ઇનપુટ કોસ્ટ ઇન્ફ્લેશન છે, આઈ થિંક દેટ ઇઝ પ્રોબ્લી એક્સપેક્ટેડ ટુ સી દેટ સિમેન્ટ કંપનીઝ વિલ પ્રોબ્લી ટેક સમ રિયલાઇઝેશન હાઇક્સ. અને જેવી રીતે ડિમાન્ડનું એક 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 સિનેરિયો પાછું બિલ્ડઅપ થશે with utilization levels catching up, I think it's going to be an effective volume-led realization growth, creating a natural leverage cement company on the balance sheet upar. So, our hisab I think with capacities, very, very minimal capacities coming up, G companies operate courage out of the north and the west with some operations in the east, should probably fare better. I think the south-based companies ne issues hata sand mining na, availability of other input elements, I think they also should selectively do better, but I think north-based companies should do good. So Ultratech obviously becomes a clear favorite of mine. And in mid-cap universe, ma, JK Lakshmi and Heidelberg Cement. હેલબર્ગ સિમેન્ટ અને જીકે લક્ષ્મી મિડકેપ સિમેન્ટ સ્પેસમાં અને લાર્જ કેપમાં અલ્ટ્રેક સિમેન્ટ મયુરેશને પીક છે. ડેફિનેટલી સિમેન્ટ સેક્ટર જોશો ખાસો એવું સારું લાગી રહ્યું છે અને જે પ્રમાણે વોલ્યુમ આજે આપ જોશો બધા કેશ માર્કેટમાં હોય કે પછી વાયદા બજારમાં હોય ખૂબ જ મોટા છે. કુનાલ, એક કાઉન્ટર એફએનઓમાં ખાસ કરીને વાયદા બજારમાં છે ગજારિયા સેરામિક્સનો સ્ટોક લગભગ 10% ઉપર છે, 9.8% વધારો થયો છે. પહેલે ખૂબ જ સારો અપમૂવ છે ગજારિયા સિરામિક્સમાં, જે પ્રમાણે રિઝલ્ટમાં થોડું ગ્રેસ પ્રાઇઝિસને કારણે આપણે સિરામિક કંપનીઝમાં પ્રેશર જોયો હતો, ત્યારબાદ એક રિબાઉન્ડ છે. કુણાલ, કોઈ કોલ બનશે, ટ્રેડ ઓપોર્ચ્યુનિટી છે અહીંયા? સી ડેફિનેટલી અગર ટ્રેડિંગ બેસિસ પર વાત કરું તો ડેફિનેટલી ઓપોર્ચ્યુનિટી છે, ઓલધો તો લોંગ ટર્મ ચાર્ટ્સ હજી થોડા વીક છે, બટ આઈ થિંક ટ્રેડિંગ બાઉન્સ માટે ડેફિનેટલી કોઈ રમી શકે. આજે જે હિસાબથી કેશમાં વોલ્યુમ શું છે અને ઉપર ઇન્ટરેસ્ટ જનરેટ થયા છે, આઈ થિંક સ્ટોક ઓવરસોલ્ડ રિજનથી જે બાઉન્સ આપે છે આ સ્ટોકનું અપસાઈડમાં 560 લેવલ સુધી લઈ જશે, કારણ કે સ્ટોક એક ઘણા ઓવરસોલ્ડ રિજનમાં છે, કન્ટિન્યુઅસ ફોલ જોયો છે અને આજે બાઉન્સ આવ્યો છે જે વોલ્યુમ્સ અને ઓપન ઇન્ટરેસ્ટ સાથે, અને જે હિસાબથી નિયર ટર્મ રેઝિસ્ટન્સ આ સ્ટોકે ક્રોસ કરી લીધું, આઈ થિંક 550-560 લેવલ્સ બહુ જલ્દી દેખાઈ જશે સ્ટોકમાં. બટ અગર હું એક લોંગ ટર્મ વ્યૂની વાત કરું તો હજી મને ચાર્ટ્સ વીક લાગે છે, પ્રોબ્લી 550-560 જે હું વાત કરું છું એક રેઝિસ્ટન્સ ઝોન છે, ત્યાંથી વાપસ આપણે એક ડાઉનસાઇડ જોઈ શકે. બટ તો કોઈને નિયર ટર્મમાં ટ્રેડિંગ બેટ રમવી હોય તો ડેફિનેટલી લોંગ કરી શકે, કારણ કે અપસાઇડ સારું 100 પોઈન્ટ જેટલાનું છે. તો એ આ લેવલ્સથી કરન્ટલી કોઈ લોંગ કરી શકે, 550-560 લેવલ્સ રાખી શકે. નિયર ટર્મ સપોર્ટ જે સ્ટોકે રેઝિસ્ટન્સ બ્રેક કરીને આપ્યું છે એ જે 430 લેવલ્સ, તો આઈ થિંક રિસ્ક રિવોર્ડ સારો બેસે છે કરંટ લેવલ્સ પર. તો ડેફિનેટલી કરંટ લેવલ્સ પર કોઈ લોંગ કરી શકે છે, અપસાઇડમાં ટાર્ગેટ્સ દેખાય છે 550-560. બટ અગર કોઈ ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો ડેફિનેટલી કંઈ અવોઈડ કરે કરંટ લેવલ્સ પર, પ્રોબ્લી બાઉન્સ માટે રમી શકે. બટ હજી ચાર્ટ્સ વીક છે, રેઝિસ્ટન્સ છે 550-560. ઓકે, લોંગ ટર્મ માટે ચાર્ટ વીક છે, પણ એક શોર્ટ ટર્મ ટ્રેડ ડેફિનેટલી ઇન્ટરેસ્ટિંગ લાગતો જોવા મળી રહ્યો છે. ત્યારે એક્સિસ બેંકમાં મોટો સોદો પડ્યો છે, એનએસસી ઉપર લગભગ 55 લાખ શેર્સની ઇક્વિટી એક્સચેન્જ થઈ છે 621 ભાવ ઉપર. અને એક્સિસ બેંક ખૂબ જ આપ જોશો સારું પરફોર્મ કરતો આપણને પાછલા સમયમાં જોવા મળ્યો છે. કોર્પોરેટ બેંક રેલીમાં એક્સિસ બેંકનું પાર્ટિસિપેશન સારું એવું હતું અને અત્યારે પણ એક મસ્ત થઈ રહ્યો છે. કુણાલ, એક્સિસ બેંક મોટો ટ્રેડ પડ્યો છે અહીંયા જોશો, એક સ્પાઇકઅપ આપણે જોવા મળી છે, કેવા લાગે ચાર્ટ છાના? આઈ થિંક ઓવરઓલ અગર હું એક્સિસ બેંકની વાત કરું તો ડેફિનેટલી મંથલી ચાર્ટ્સની વાત કરું તો ડેફિનેટલી ટ્રેન્ડ બહુ બુલિશ છે. સ્ટોક્સ ડેફિનેટલી નવા હાઈની તરફ જવાની કોશિશ કરે છે. આઈ થિંક નિયર ટર્મમાં અગર હું વાત કરું થોડુંક 3-4 મંથ્સની વાત કરું તો આઈ થિંક 750-800 લુક્સ વેરી ગુડ ઓન ધ કાર્ડ્સ. તો આઈ થિંક ઈ લેવલ્સ તમને બહુ જલ્દી દેખાઈ શકે છે. ડેફિનેટલી સ્ટોકે ઘણું રેલી કરી લીધું છે લાસ્ટ 1-2 વીકમાં. તો આઈ થિંક રિસ્ક રિવોર્ડ ડેફિનેટલી નથી બેસતો કરંટ લેવલ્સ પર, પણ આઈ થિંક કોઈ પણ ડેપ મળે સ્ટોકમાં સપોર્ટ ઝોન છે સ્ટોકને 560ની આસપાસ, તો આઈ થિંક અરાઉન્ડ 600-580ની આસપાસ તમને આ સ્ટોક મળે તો ડેફિનેટલી આઈડલ ઓપોર્ચ્યુનિટી ટુ ગો લોંગ. અપસાઇડમાં નવા હાઈઝની તરફ 700-750ના ટાર્ગેટ દેખાડે છે સ્ટોક. ઓકે, વેલ હવે વન તો જોવા મળી રહ્યો છે. ત્યારે જવાબ એક બ્રેક લઈ લો, બ્રેક બાદ આપણે બીજા કાઉન્ટર્સ પર ચર્ચા કરીશું.
વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. બેંક નિફ્ટી જોશો, લોઅર લેવલથી રિકવર થઈ ગઈ છે, ઇનફેક્ટ હવે પોઝિટિવ થતી જોવા મળે છે. નિફ્ટી 11,577.80 આસપાસ ટ્રેડ કરે છે, મેડકેપમાં 40.96, જ્યારે બેંક નિફ્ટી પોઝિટિવ થતી દેખાશે. કુણાલ, આ લેવલ્સ પર નિફ્ટી, બેંક નિફ્ટીમાં કોઈ ટ્રેડ જોવો છો? બેંક નિફ્ટીમાં લોઅર લેવલ્સથી રિકવરી આવી ગઈ છે. See, I think overall start of the show mein aap pe discuss kare to I think view ajay bullish bane chhe banne index par. I think 28,200 jyate apne ek bounce jo chhe bank nifty mein, I think is a crucial support zone chhe. Upside mein 28,500 na levels dekhai chhe bank nifty mein agar jata to I think ajay current levels par pan koi long kari sake chhe, 28,500 na target rakhi sake chhe. Similar view nifty par vaise chhe, jya sudhi 11,500 hold kare chhe ajay positive chhe, upside target chhe 11,650 na. ઓકે, બુલિશનેસ, બુલિશ વ્યૂ હજી પણ આપણને બરકરાર રહેતો જોવા મળે છે. મહેશ, આપ પાસે એક કાઉન્ટર સીએસસી લગભગ 8-1% તેજી છે, શું બનશે? ખાસા સમયથી તેઓનું જે કોર્પોરેટ રિસ્ટ્રક્ચરિંગ છે, તેઓ જે ડિમર્જ કરવાના છે, તે લઈને ખાસા એવા કન્સર્ન્સ આવતા આપણને જોવા મળે છે. અને ફરી એકવાર માર્કેટમાં કસે ને કસે પ્રાઇઝિંગ થયું છે કે સીએસસી તરફથી પોઝિટિવ સમાચાર કંઈ આવી શકે, શું વ્યૂ બનશે આપના તરફથી? નોટ શ્યોર શું અનાઉન્સમેન્ટ થશે, પણ આઈ થિંક તમે કોર ડીમર્જર ના આઈ થિંક એક રેશનલ જોશો તો આઈ થિંક જે ટ્રાન્સમિશન એસેટ છે અને જે જનરેશન એસેટ છે, આઈ થિંક ધારો ઇઝ સ્ટીલ દેર સ્ટીલ રિમેન એક્સ્ટ્રીમલી રોબસ્ટ. તો આઈ થિંક 17.5% ના આરઓઈ છે જે બીજા ધંધા આઈ થિંક ડીમર્જ થયા બાદ આઈ થિંક સેપરેટલી લિસ્ટ થશે, ઇન્કલુડિંગ સ્પેન્સર્સ. ક્યાં ને ક્યાં આઈ થિંક દેર ઓલ્સો ઓપરેશનલ ઇમ્પ્રુવમેન્ટ હેઝ બીન સીન, એટલીસ્ટ ઓન ધી ઇબિટા ફ્રન્ટ. પણ આઈ થિંક જે કોર બિઝનેસીસ છે ઓફ ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એન્ડ જનરેશન, ક્યાં ને ક્યાં આઈ થિંક ધીઝ બિઝનેસીસ સ્ટીલ લુક વેરી વેરી સોલિડ. ક્યાં ને ક્યાં આઈ થિંક જે એક ટાઈઅપ કરવાની કેપેસિટી છે વિચ ઇઝ સ્ટીલ પેન્ડિંગ, આઈ થિંક દેટ માઇટ બી જસ્ટ અ લિટલ બિટ ઓફ એન ઓવરહેંગ. પણ ઓવરઓલ ડાયનેમિક્સ પ્રોબ્લી લુક રિઝનેબલી પ્રાઇસ્ડ ફોર સીએસસી દેટ વી કેન શો રિઝનેબલ અમાઉન્ટ ઓફ અર્નિંગ્સ ગ્રોથ. તો યસ, આઈ થિંક જેને પાસે છે દે શુડ ડેફિનેટલી હોલ્ડ ઓન લોંગર પીરિયડ. આઈ થિંક ધ સ્ટોક શુડ શો રિઝનેબલ અમાઉન્ટ ઓફ ગ્રોથ. ઓકે, ડેફિનેટલી હોલ્ડ રાખવાનો કોલ બનતો જોવા મળશે અહીંયા. અને કુણાલ, ટેકનિકલ ચાર્જ પર સીએસસી 8% ઉપર છે, કોઈ બ્રેકઆઉટ છે, ટ્રેડ કરી શકાય આમાં? યસ, ડેફિનેટલી જે હિસાબથી સ્ટોકે વીકલી ચાર્જ પર પણ ડબલ બોટમનો એક સપોર્ટ લઈને 860 ના લેવલ્સથી બાઉન્સ આપ્યો છે, આઈ થિંક વોલ્યુમ સાથે બ્રેકઆઉટ આવ્યો છે સ્ટોકમાં, ઓપન ઇન્ટરેસ્ટ સારું બિલ્ડઅપ થયું છે. તો આઈ થિંક નિયર ટર્મમાં ટાર્ગેટ સ્ટોક 1080 ના લેવલ સુધીના બતાવે છે નિયર ટર્મમાં, તો ડેફિનેટલી કોઈ લોંગ કરી શકે સ્ટોકમાં. નિયર ટર્મ હવે આ સ્ટોકને સપોર્ટ બની ગયું છે 980 ના લેવલ્સ પર. તો આઈ થિંક કોઈ જે હિસાબથી સ્ટોક આજે 7-8% ની રેલી આપી છે, ઓબ્વિયસલી થોડું મૂવ શિફ્ટ હતું, પણ આઈ થિંક હજી અટ્રેક્ટિવ લાગે છે આ લેવલ્સ પર પણ લોંગ કરવા માટે. 980 નિયર ટર્મ સપોર્ટ છે, અપસાઇડમાં 1080 લઈને 1100 ના ટાર્ગેટ દેખાય છે. તો બુલિશ મોમેન્ટમ છે, ઓપન ઇન્ટરેસ્ટ સારું બિલ્ડઅપ છે, વોલ્યુમ્સ સ્ટોકમાં બિલ્ડઅપ થયું છે, અને લાસ્ટ આટલા ટાઈમથી જયારે સ્ટોકમાં એક ફોલ હતો, કંઈક ને કંઈક એક સારો બેઝ બનાવતો હતો 940-950 ના લેવલ્સ ની આસપાસ. એ બેઝ બનાવીને આજે વોલ્યુમ સાથે બ્રેકઆઉટ આપ્યો છે, તો ડેફિનેટલી બાય ફોર ટાર્ગેટ ઓફ 1080 to 1100. ઓકે, 1,100 ટાર્ગેટ્સ માટે અપ્રોચ કરું છું. અને સીએસસીમાં જે વોલ્યુમ છે, વેલ, 30 લાખ શેર ટ્રેડ થઈ ચૂક્યા છે કેશ માર્કેટમાં, ખૂબ જ મોટું આ વોલ્યુમ આવતું જોવા મળે છે. અને મહેશ, એક હજી કાઉન્ટર ક્યુમિન્સ ઇન્ડિયા સ્ટોક જોશો, આ વર્ષે દરમિયાન પરફોર્મ નથી કર્યું, અને ઓવરઓલ આ સ્પેસમાં જેટલી પણ કંપનીઝ છે તેના તરફથી પણ આપણે સારા રિટર્ન્સ બનતા જોવા નથી મળ્યા, શું લાગે છે આ કેપિટલ ગુડ સેક્ટરમાં અથવા ક્યુમિન્સ જેવી કંપનીઝમાં અપ્રોચ કરવું જોઈએ? આટલું બીટન ડાઉન સેક્ટર છે, શું કરવું? યુ આર રાઈટ, આઈ થિંક સેક્ટર તો બીટન ડાઉન છે, પણ ક્યાં ને ક્યાં તમે જોશો કે આઈ થિંક જે ઓર્ડર વિન્સ છે, આઈ થિંક ઓર્ડર વિન્સ હેવ બીન કમિંગ એટ અ વેરી સ્ટેડી પેસ. પણ જેટલી પણ આપણે એક એક્સપેક્ટેશન છે કે આઈ થિંક દેર બી હ્યુમંગસ ઓર્ડર ફ્લોઝ કમિંગ થ્રુ, યુ સ્ટીલ પ્રોબ્લી નીડ ટુ વેઇટ આઉટ ફોર દેટ ટાઈમ. કારણ કે પ્રાઇવેટ કેપેક્સની જે એક રિકવરીની આપણે એક એક્સપેક્ટેશન રાખતા હતા, દેટ પ્રોબ્લી ઇઝ નોટ કમિંગ થ્રુ. તો આઈ થિંક જેટલા પણ ઓર્ડર આવશે, દેટ વિલ બી મોર ઓન ધ ગવર્મેન્ટ સાઈડ એન્ડ વેરી વેરી સિલેક્ટિવ પ્રાઇવેટ સેક્ટર ઓર્ડર્સ, દેટ્સ વન. બીજી વસ્તુ, આઈ થિંક ધ માર્જિન્સ એટ વિથ ધીઝ ઓર્ડર્સ આર કમિંગ, આઈ થિંક બીકમ્સ ઇક્વલી ક્રિટિકલ એન્ડ દેટ ઇટસેલ્ફ વિલ રીઇમ્પોઝ ધ ફેથ કે આઈ થિંક જેવી રીતે એક્ઝિક્યુશન પેટર્ન્સ ધીઝ કંપનીઝ વિલ ઇમ્પ્રુવ, ત્યાં આઈ થિંક માર્જિન ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે વિથ બેટર માર્જિન ઓર્ડર્સ રિફ્લેક્ટિંગ ઇન બેટર લેવરેજ ઓન ધેર બેલેન્સ શીટ. ત્રીજી વસ્તુ, આઈ થિંક ઇન ટર્મ્સ ઓફ ધર કોર બુક ટુ બિલ રેશિયો, ક્યાં ને ક્યાં આઈ થિંક ધ બુક ટુ બિલ રેશિયો ઇઝ ક્વાઇટ રિઝનેબલ. તો મારી હિસાબે આઈ થિંક જેટલી એક રેવન્યુ વિઝિબિલિટી કેપિટલ ગુડ્સ સેક્ટર માટે જોઈએ છે ઓફ 3-4 યર્સ, અ લોટ ઓફ કંપનીઝ વિધિન ધીસ સેક્ટર ડુ નોટ ઓફર દેટ.
And the reason for that again is the two reasons that I mentioned above. Tomare sabhe, I think there will be better entry points our sector mate, and within this sector I think one really needs to be a little bit more stock selective. ડિફરન્ટલી સ્ટોક સિલેક્ટ કરવાની એક સલાહવંતી જોવા મળશે. પાછલા 7 સેશનમાં જોશો અઠવાડિયામાં લગભગ 15% કાઉન્ટર ઉપર આપણને ક્યુમેન્સ ઇન્ડિયાનો જોવા એક મળે છે. અને સરપ્રાઇઝિંગલી આજે એક કાઉન્ટર છે કેન્ફિન હોમ, અહીંયા પણ એક રીબાઉન્ડ આવતું જોવા મળે છે. જો એફએનઓમાં જોશો તો એક પ્રોવિઝન્સ કટ થતી દેખાય છે. કુણાલ, કેન્ફિન હોમ શોર્ટ કવરિંગનો મૂવ છે 4.5% ઉપર, શું લાગે છે? કસે ને કસે કેન્ફિન હોમમાં બેઝ બન્યું છે. સી ઓવરઓલ યસ ડેફિનેટલી તમે શોર્ટ કવરિંગની વાત કરી છે, મને લાગે છે સ્ટોકમાં ઓવરઓલ બેઝ હજી બનવા માટે ટાઈમ લાગશે. બટ યસ, અગર નિયર ટર્મ માટે સ્વિફ્ટ મૂવની વાત કરું તો ડેફિનેટલી 380ના ટાર્ગેટ્સ દેખાય છે વેરી શોર્ટ ટર્મમાં, વિધિન 2 to 3 ડેઝ. તો આઈ થિંક આ શોર્ટ કવરિંગ ડેફિનેટલી પ્લે કરવી જોઈએ. ઓવરઓલ સ્ટોકમાં જે હિસાબથી ફોલ આવ્યો છે, વીકનેસ છે હજી ચાર્ટમાં, ટ્રેન્ડમાં. આઈ થિંક જે 380ની 390ના લેવલ્સની વાત કરું છું, એની ઉપર સ્ટોક સસ્ટેન થશે, ત્યાં કંઈક પોઝિટિવ સ્ટ્રક્ચર બનાવશે, તો ડેફિનેટલી આપણે કહીશું ધ વર્સ્ટ ઇઝ ઓવર. અને અપસાઇડમાં સારા ટાર્ગેટ દેખાશે આપણે 1465 to 470ના. ટ્રેડિંગ બાઉન્સ કરંટ પ્લે માટે ડેફિનેટલી રમી શકે. શોર્ટ કવરિંગ સારી છે, વોલ્યુમ્સ કેશ માર્કેટમાં સારા જનરેટ થયા છે. તો આઈ થિંક નિયર ટર્મ માટે તો સ્ટોક ઇઝ બુલિશ. 370-380ના ટાર્ગેટ્સ આઈડિયલ દેખાય છે કરંટ લેવલ્સ પર, ચાર્જ પર. કોઈ તો ડેફિનેટલી લોંગ ટર્મ બેટ લઈ શકે આ સ્ટોક ઉપર. અને લોંગ ટર્મની જ્યાં સુધી હું વાત કરું, 380-390ની ઉપર એક સસ્ટેનેબલ મૂવ હશે ત્યારે આપણે કહીશું કે એક સારું બેઝ ફોર્મેશન થઈ ગયું છે આ સ્ટોકમાં. અને પછી અપસાઇડ 470-480ના ટાર્ગેટ દેખાશે. બટ યસ, ડેફિનેટલી નિયર ટર્મ માટે લોંગ કરવું જોઈએ. ઓકે, ડિફરન્ટલી નેટા માટે લોંગ કરવાની સલામતી જોવા મળશે કેન્ફિન હોમ્સ ઉપર. ખાસો અટ્રેક્ટિવ અત્યારે લાગી રહ્યો છે ટ્રેડિંગ પર્સ્પેક્ટિવથી. અને મહેશ, આપનો વ્યૂ કેન્ફિન હોમ્સ ઉપર? થોડીક એક વીકનેસ આપણે કસે ને કસે આ અફોર્ડેબલ હાઉસિંગ સ્પેસમાં ખાસ કરીને કેન્ફિન હોમ માટે જોવા મળે છે. તેમના મેજર માર્કેટમાં ડિમાન્ડ રિલેટેડ, સપ્લાય રિલેટેડ કેટલાક કન્સ્ટ્રેન્ટ્સ છે, તેને જોઈને સ્ટોક પર પણ થોડું પ્રેશર જોયું છે. શું લાગે છે આ લેવલ્સ પર ફંડામેન્ટલી વેલ્યુએશન વાઇઝ અટ્રેક્ટિવ છે અપ્રોચ કરવું? આ સેક્ટરમાં મારી સાથે આઈ થિંક આઈ સ્ટીલ બી પ્રિફરિંગ દિવાન હાઉસિંગ. અને આઈ થિંક લોજિક બહુ સિમ્પલ છે. જેવી રીતે યુએમ ગ્રોથ જોવા મળી છે, નીમ્સ હેવ એક્સપેન્ડેડ ટુ 3.44, ધ કોસ્ટ ટુ ઇન્કમ રેશિયો ઇઝ કમ ડાઉન ટુ 21.4%. અને જેવી રીતે ટ્રેન્ડ જોવો છો તમે ઇન ટર્મ્સ ઓફ બોથ એડવાન્સિસ ગ્રોથ એન્ડ ડિસ્પર્સમેન્ટ ધ કંપની ઇઝ ડુઈંગ, આઈ થિંક દેટ વિલ ઇટસેલ્ફ લીડ ટુ અ વેરી સ્ટ્રોંગ અર્નિંગ્સ ગ્રોથ ફોર ધ કંપની ઇટસેલ્ફ. બીજી વસ્તુ આઈ થિંક ફોર ધ સેક્ટર એઝ અ હોલ, આઈ થિંક જે ક્રેડિટ કોસ્ટ કર્વ છે, આઈ થિંક દેટ ઇઝ પ્રોબ્લી મૂવિંગ અપ. અને જે બોરોઈંગ મિક્સ છે એ બધી કંપનીઝનું આઈ થિંક દેટ બીકમ્સ વેરી વેરી ક્રિટિકલ. બોન્ડ યીલ્ડ મૂવમેન્ટ અને બેંક બોરોઈંગ્સ, આઈ થિંક દેર આઈ થિંક ધ કોસ્ટ સ્ટ્રક્ચર ઇઝ ડેફિનેટલી ગોઈંગ ટુ મૂવ અપ. કેટલા આઈ થિંક ટ્રાન્સલેશન કરી આઈ મીન વિલ દે વિલ ટુ ડુ ઇન ટર્મ્સ ઓફ યીલ્ડ્સ, આઈ થિંક દેટ ઇઝ સમથિંગ ટુ બી સીન. અને એનો ઇમ્પેક્ટ આઈ થિંક ડેફિનેટલી કમ્સ ઓન સ્પ્રેડ્સ અને નિમ્સ. તો આઈ થિંક જે કંપનીની બોરોઈંગ મિક્સ ઇઝ વેરી ડિવર્સ, અને જ્યાં આઈ થિંક ધ કોસ્ટ ઓફ ફંડિંગ વિલ પ્રોબ્લી જસ્ટ ઇમ્પ્રુવ અ ટેડ બિટ, વિચ કેન બી ઇઝીલી પાસ્ડ ઓન, ઈ કંપનીઝ કેન એકચ્યુઅલી શો હ્યુમંગસ ક્રેડિટ એક્સપાન્શન. અને જેની કેપિટલ એડિક્વસી પણ સારી છે અલોંગ વિથ બેટર રેટિંગ, મારી હિસાબે આઈ થિંક ધીઝ NBFCs ઇન ધ હાઉસિંગ ફિનાન્સ સ્પેસ શુડ હોલ્ડ આઉટ. વિથ ઓલ ધીસ ક્રાઇટેરિયા મારી હિસાબે આઈ થિંક DHFL સ્ટીલ રિમેન્સ આર પ્રિફર્ડ. ઓકે, DHFL સૌથી વધારે એટ્રેક્ટિવ લાગી રહ્યો છે સ્પેસમાં, DHFL અપ્રોચ કરવો જોઈએ. અને જોશો જે પ્રમાણે મહેશે પણ જણાવ્યું, AUM ગ્રોથ પ્લસ રિઝલ્ટ છે સારા એવા આવતા આપણને અહીંયા જોવા મળ્યા છે. એક કાઉન્ટર છે ઇન્ફો હેજ, જેનો ફરી એક વાર જે નવા હાઈસ પર છે અને લગભગ આ મહિનામાં 10% ઉપર છે. કુણાલ, ટેકનિકલ ચાર્ટ પર ઇન્ફો હેજમાં કોઈ વ્યૂ આપી શકો? જનરલી લો વોલ્યુમ કાઉન્ટર છે, પણ સ્ટોક ખૂબ જ અપમૂવમાં રહ્યો છે. લોઅર લેવલ્સથી જોશો લગભગ 301 રૂપિયા વધી ચૂક્યો છે. શું વ્યૂ બને અહીંયા? સી ઓવરઓલ અગર હું ચાર્ટ પેટર્ન જોઉં છું સ્ટોકમાં, તો મને કરન્ટલી કાંઈક મૂવ નથી લાગતો. આઈ થિંક કરંટ લેન્સ પર સ્ટોકને અવોઈડ કરો છો. આપણે સ્ટોકમાં એટલા વોલ્યુમ્સ પણ નથી જોતા અને સ્ટ્રક્ચર પણ એટલું કાંઈ ખાસ દેખાતું નથી. તો આઈ થિંક કરંટ લેન્સ પર હું કહીશ કે અવોઈડ કરે સ્ટોકને. ના જ કોઈ ચાર્ટ પેટર્ન એવા અટ્રેક્ટિવ લાગે છે, ના કાંઈ વોલ્યુમ્સ દેખાય છે સ્ટોકમાં ઓવરઓલ. તો આઈ થિંક કરંટ લેન્સ પર અવોઈડ કરે સ્ટોકને. ઓકે, ટેકનિકલ પેરામીટર પર અવોઈડ કરવો છે. મહેશ, કોન્સ્ટન્ટ બેઝિસ પર આજે ઓવરઓલ કહી શકાય જે થીમ જે છે ઇન્ફોએજ જેવી કંપનીઝ, ટેકનોલોજી રિલેટેડ કંપનીઝ છે, શું લાગે છે આપને અહીંયા હજી પણ એક પેન પર્ટિક્યુલર કેસ ઇન્ફોએજ રોકાણ કરી શકાય?
લાસ્ટ 2-3 વર્ષમાં જે ઇન્વેસ્ટમેન્ટ કરી છે ઘણી બધી સબસિડરીઝમાં, યસ આઈ થિંક એટલીસ્ટ એટ ધી બીટા લેવલ ધીઝ ઇન્વેસ્ટમેન્ટ ઇન ધી સબસિડરીઝ આર સ્ટાર્ટિંગ ટુ પે ઓફ. અને તમે એક SOTPની વેલ્યુએશન પણ લગાડશો, લીવિંગ ધર કોર બિઝનેસ અપાર્ટ એન્ડ ધ વેલ્યુએશન દેટ ઝોમેટો ઇઝ ગેટિંગ, આઈ થિંક આપણા તો એક મીગર કોન્ટ્રીબ્યુશન છે, પણ ક્યાં ના ક્યાં આઈ થિંક ધ ઇન્વેસ્ટમેન્ટ ઇન ધી સબસિડરીઝ શુડ સ્ટાર્ટ પેઇંગ ઓફ ઓવર અ લોંગર પીરિયડ ઓફ ટાઈમ. તો મારા હિસાબે આઈ થિંક વેરી સ્ટ્રોંગ બેલેન્સ શીટ, હેલ્ધી કેશ ફ્લોઝ, રિટર્ન રેશિયોઝ રિમેનિંગ સ્ટ્રોંગ, એન્ડ ઇન્વેસ્ટમેન્ટ ઇન સબસિડરીઝ એક્સપેક્ટેડ ટુ પે ઓફ હેન્ડસમલી ઓવર ધ નેક્સ્ટ ફ્યુ યર્સ, આઈ થિંક એક સ્ટ્રોંગ કેસ બને ઇન્વેસ્ટર્સ માટે ઓર હોલ્ડિંગ ઓન ટુ ધીસ સ્ટોક. ઓકે, ડેફિનેટલી હોલ્ડનો વ્યૂ બનતો જોવા મળશે. ઇન્ફોએજ ઉપર એક સારો એવો કહી શકાય એક ભરણાપ આવ્યું છે, પણ હજી પણ કાઉન્ટર આપ હોલ્ડ રાખજો. સાથે જે કાઉન્ટર જે પ્રેશરમાં છે, એક મહાનગર ગેસનો છે, રિલેટિવ બેઝિસ પર સ્ટોક લગભગ 3% નીચે છે, અને વોલ્યુમ જોશો તે પણ ખૂબ જ મોટો છે. વાયદા બજારમાં જોઉં છું જો ઓપન ટેસ્ટમાં લગભગ 40% જમ્પ છે. કુનાલ, મહાનગર ગેસ ઓપન ટેસ્ટ 40% ઉપર, સ્ટોક 3% નીચે, શું લાગે છે? આઈ થિંક ઓવરઓલ ડેફિનેટલી સ્ટોકે જે રિસેન્ટ ટાઈમમાં બાઉન્સ આપેલો ત્યાંથી કાંઈ કાંઈ એક રિટ્રેસમેન્ટ મૂવ છે, અને આજે જે હિસાબથી ઓપન ઇન્ટરેસ્ટ ઓન ધ શોર્ટ સાઇડ બિલ્ડઅપ થયું છે, તો આઈ થિંક ફર્ધર ડાઉન સાઇડ છે સ્ટોકમાં. બટ ઓવરઓલ અગર હું સ્ટ્રક્ચરની વાત કરું, મને હજી સ્ટ્રક્ચર કાફી પોઝિટિવ લાગે છે. યસ, નિયર ટર્મ બેરિશનેસ કંઈક ને કંઈક દેખાય છે જે હિસાબથી શોર્ટ્સ બિલ્ડઅપ થયા છે, તો પ્રોબ્લી એ સ્ટોકને લઈ જશે 860-855 લેવલ્સમાં. પણ આઈ થિંક એક સારો સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે જ્યાંથી આપણે પહેલાં પણ બાઇંગ જોઈ છે, તો આઈ થિંક નિયર ટર્મ માટે કોઈ શોર્ટ પ્લે કરવું હોય તો ડેફિનેટલી અટ્રેક્ટિવ છે. બટ અગર કોઈ લોંગ ટર્મ છે તો આઈ થિંક જે નીચેના લેવલ્સ મળશે એ આઈડિયલ ઓપોર્ચ્યુનિટી છે લોંગ કરવા માટે. અપસાઇડમાં આપણે સારા ટાર્ગેટ જોઈ શકશું વાપસ 982,000ના. સો નિયર ટર્મ માટે શોર્ટ્સ માટે ડેફિનેટલી કોઈ પ્લે કરી શકે. ડાઉનસાઇડ સપોર્ટ જે છે એ છે 960નો, અને અગર હું ત્યાંથી વાત કરું કે બાઉન્સ સસ્ટેન થાય છે 960ના સપોર્ટ ઝોનથી, તો અપસાઇડમાં વાપસ સારા લેવલ્સ દેખાઈ શકે છે. ઓકે, વેલ, મહાનગર ગેસ ઓફ રિસેન્ટલી થોડો પ્રેશરમાં રીતે જોવા મળ્યો છે, પણ થોડું રિબાઉન્ડ આવ્યું અને ફરી એકવાર પ્રેશર છે. અને ગુજરાત DLF 3% નીચે, અહીંયા પણ એક સારો બાઉન્સ બેક જોયો, ત્યારબાદ પ્રોફિટ બુકિંગ છે, શું લાગે અહીંયા? સી, આઈ થિંક ઓવરઓલ DLFનું સ્ટ્રક્ચર સ્ટીલ લુક્સ વેરી પોઝિટિવ કરંટ લેવલ્સ પર. પણ મને લાગે છે કે આ ડિપ કોઈ પણ વર્તે ડેફિનેટલી યુટિલાઇઝ કરવી જોઈએ બાય કરવા માટે. સ્ટોકને સારો સપોર્ટ છે 197-198ના લેવલ્સ પરથી. સારા કેશમાં ડિલિવરી વોલ્યુમ્સ આપણે જોયા છે, ઓપન ઇન્ટરેસ્ટ ડેફિનેટલી સારું બિલ્ડઅપ હતું. જે હિસાબથી સ્ટોકે રનઅપ થયું છે, કંઈક ને કંઈક પ્રોફિટ બુકિંગ છે. આઈ થિંક વાપસ એક રિટ્રેસ થઈને આ સ્ટોક વાપસ એક હાયર લેવલ્સ પર જવાની સ્ટાર્ટ વાપસ થશે, તો અપસાઇડમાં 227-230ના લેવલ્સ લાગે છે. નિયર ટર્મમાં 198 સારો સપોર્ટ ઝોન છે આ સ્ટોકને, તો ડેફિનેટલી બાય એન્ડ ડિપ્સનો અપ્રોચ રાખવો જોઈએ. અપસાઇડમાં 227-230ના ટાર્ગેટ્સ રાખી શકે છે. ઓકે, વેલ, બેંક નિફ્ટી જોશો ફરી એકવાર એક પોઝિટિવ નેગેટિવ થતી જોવા મળે છે, 25 પોઈન્ટ નીચે છે, અને જે મૂળ મહિનો છે બેંક નિફ્ટીનો થોડો દબાણનો છે. મહેશ, બે કાઉન્ટર એક્સિસ બેંક અને ICICI બેંક, બેમાં આપણે સારું અપમૂવ જોયું છે. ICICI બેંક લગભગ 260થી લઈને હવે કાઉન્ટર 340ની આસપાસ ટ્રેડ કરે છે, શું લાગે છે? હજી પણ ICICI બેંકને અપ્રોચ કરવું જોઈએ ઓરિજિનલ પર્સપેક્ટિવથી અથવા એકાદ વર્ષનું હોરાઇઝન હોય તો? મારી સાથે યસ, અને આઈ થિંક જેટલી પણ આઈ થિંક રિઝલ્ટમાં તમે એક નરમાઈ જોવા મળેલી, આઈ થિંક ધ મેનેજમેન્ટ ઇઝ પ્રોબ્લી ટ્રાઇંગ ટુ ક્લીન્સ અપ ધ રિમેન્ડર ઓફ ધ વોચલિસ્ટ સ્ટ્રોક એક્સપેક્ટેડ ક્રેડિટ લોસ દેટ કેન કમ થ્રુ. બીજી વસ્તુ તમે જોશો કે આઈ થિંક જે ગ્રેન્યુલેરિટી છે, આઈ થિંક વિથ રિટેલ એડવાન્સીસ એકચ્યુઅલી ગ્રોઈંગ વેરી વેરી ફાસ્ટ ઓવર ધ લાસ્ટ ફ્યુ ક્વાર્ટર્સ, અને કોર્પોરેટ સાઈડ ઓફ ધ બુકમાં પણ તમે જોશો કે આઈ થિંક જેટલી પણ એક આઈ થિંક એક સ્ટ્રેસ હતી, અ લાર્જ પાર્ટ ઓફ ધેટ સ્ટ્રેસ હેઝ ગોટ રેકગ્નાઇઝડ. અને આઈ થિંક ઘણા બધા આઈ થિંક કોર્પોરેટ ફેસિંગ બેંક્સ હેવ લેન્ડ ટુ બેટર રેટેડ કોર્પોરેટ. સો આઈ થિંક જે બી રેટેડ અને બિલો કોર્પોરેટ છે, આઈ થિંક એ ધ ચંકીનેસ ઓફ ધેર વોલ્યુમ એન્ડ સાઇઝ હેઝ કમ ડાઉન સિગ્નિફિકન્ટલી. અને બીજી વસ્તુ, આઈ થિંક બીકોઝ ઓફ ધીઝ ફેક્ટર્સ જે ક્રેડિટ કોસ્ટમાં એક એલિવેશન જોવા મળેલું વિથ ગ્રેન્યુલેરિટી અપીયરિંગ બીકોઝ ઓફ રિટેલ એડવાન્સીસ એન્ડ બેટર રેટેડ કોર્પોરેટ્સ, ક્રેડિટ કોસ્ટ આર એક્સપેક્ટેડ ટુ કમ ડાઉન. એટલા માટે આઈ થિંક જેટલી પણ આઈ થિંક એક એલિવેટેડ પ્રોવિઝનિંગ હતી,
that probably should suffice some amount of stress that can still come through, whether those are power assets or the remainder of the NCLT cases. So, mare hisabe, I think gradual improvement jova malse, and with granularity happening in terms of advances growth, I think that will reflect very, very positively in terms of their spreads. So, yes, I think bank upar ek positive view yathavat. ICICI bank upar positive view ek yathavat chhe. And Vairesh, Axis Bank, અહીંયા શું બનશે આપણા તરફથી? લેઆઉટ થાય છે આઈ થિંક એક્સિસ બેંક માટે પણ આઈ થિંક ઇટ્સ અ વેરી સિમિલર સ્ટોરી કે આને કે આઈ થિંક વોટ કાઇન્ડ ઓફ મેનેજમેન્ટ ચેન્જ હેપન્સ ઓવર ધ નેક્સ્ટ ફ્યુ મંથ્સ અને હુ વિલ ટેક ધ હેલ્પ will be interesting from a market perspective. પણ જે કોર ફિનાન્શિયલ પરફોર્મન્સ છે આઈ થિંક ધ કાઇન્ડ ઓફ ક્લેન્ઝિંગ દેટ હેઝ હેપન્ડ જે વોચલિસ્ટ હતી ધ એક્સપેક્ટેશન્સ ઓફ ક્લીનિંગ અપ the part of the SME book. I think the bank has quite prudently done that. And biji vastu like ICICI Bank, I think the retail advances growth share, that is very, very substantial. So, mare sabhe, I think a similar story will play out as retail advances grow significantly. Not will that only reflect very positively on the advances growth. But the fee income pan share, I think two-thirds of the fee income will be driven by retail, which is also a very positive sign. So, the PCRs share, the provisioning is probably at very healthy levels. Cost to income ratio, as I mentioned earlier, like in the case of ICICI Bank, with credit cost dwindling down and a provision and expected credit loss na requirement share, a pressures ocha thase. So I think that will reflect positively on NIMs as well and return ratios. So yes, I think the bank should perform well in my opinion. So anybody holding on clearly should hold on. ડેફિનેટલી બીયુમાં એક મેનેજમેન્ટ ઇશ્યુ હતા તેને કારણે આપણે પ્રેશર જોઈ રહ્યા હતા પણ થોડાક જે કે છે કે રિઝોલ્વ આઉટ થતા જોવા મળ્યા છે ત્યારબાદ સારો મૂવ છે પણ હજી પણ એકાદ વર્ષના પ્રસ્પેક્ટિવ ત્યાં બીયુ બેંક પોઝિટિવ રહેતી જોવા મળશે અને ગોલ આપ પાસે આઈસીઆઈસીઆઈ બેંક સારો મૂવ છે આમાં અને સ્ટોક જોશો સારો કન્સોલિડેટ પણ થતો જોવા મળે છે બીથી ત્રણ સેશનમાં શું કોલ આપશો આઈ થિંક જે હિસાબથી સ્ટોકે લાસ્ટ રિસેન્ટ ટાઈમ્સમાં પરફોર્મ કર્યું છે આઈ થિંક ડેફિનેટલી બાય બને છે કરંટ લેવલ્સથી પણ જે હિસાબથી વોલ્યુમ્સ બિલ્ડઅપ થયા છે સ્ટોકમાં આઈ થિંક કંઈક ને કંઈક જે રનઅપ છે એનું આપણે જસ્ટ એક પ્રોફિટ બુકિંગ સિનારીઓ જોયું છે ઓવરઓલ ટ્રેન્ડ હજી સ્ટ્રોંગ છે સ્ટોકની આઈ થિંક નવા હાઈસની તરફ આ સ્ટોક ડેફિનેટલી નિયર ટર્મમાં જશે તો અપસાઇડમાં 383 લઈને 400ના ટાર્ગેટ્સ દેખાય છે કોઈ પણ સપોર્ટના ઝોનની આસપાસ બાય કરી શકે 312 આ સ્ટોકને એક સારો સપોર્ટ બની ગયો છે તો આઈ થિંક ડેપ્સ ટુવર્ડ્સ ધી લેવલ્સ ઓફ 330-325 વુડ બી એન આઈડિયલ ઓપોર્ચ્યુનિટી ટુ ગો લોંગ અપસાઇડ ટાર્ગેટ છે 380-400 ઓકે 300-400 એક વ્યૂ બનતો જોવા મળી રહ્યો છે અને સાથે જ કુનાલ આપના આજના બીટીએસટી અથવા એસટીબીટી કયા કોલ જશે આઈ થિંક જે હિસાબથી માર્કેટ્સની ટ્રેન્ડના બારામાં આપણે ડિસ્કસ કર્યું છે આઈ થિંક નિફ્ટી બેંક નિફ્ટી સ્ટીલ લુક્સ પોઝિટિવ ફ્રોમ ધ કરંટ લેવલ્સ જે આપણે સ્ટાર્ટ ઓફ ધ શોમાં ડિસ્કસ કર્યું આઈ થિંક મારા બંને કોલ્સ કરંટ લેવલ્સ પર પણ બીટીએસટી હશે મારો ફર્સ્ટ પિક હશે ટાટા ઇલેક્સી આઈ થિંક આઈટી એઝ અ સેક્ટર ઇઝ પરફોર્મિંગ વેરી વેલ ટાટા ઇલેક્સી ડેફિનેટલી બહુ સ્ટ્રોંગ કાઉન્ટર રહ્યો છે કોઈ પણ રિટ્રેસમેન્ટ સ્ટોકમાં આવે છે આપણે ડેફિનેટલી એક શાર્પ બાઉન્સ જોયે છે સ્ટોકમાં અને એક સ્વિફ્ટ મૂવ જોયે છે અપસાઇડ પર તો ટાટા ઇલેક્સી મારો ફર્સ્ટ પિક હશે કરંટ માર્કેટ પ્રાઇસ પર કોઈ લઈ શકે છે સ્ટોપ લોસ હશે 1430 નો અને અપસાઇડ ટાર્ગેટ હશે 1470-1481 નો મારો સેકન્ડ પિક હશે સિમેન્ટ સેક્ટરની જે હિસાબથી આપણે વાત કરી આજે સિમેન્ટ કાઉન્ટર્સ બધા બઝિંગ હતા ઓવરઓલ સિમેન્ટ એઝ અ સેક્ટર કંઈક ને કંઈક જે અંડરપરફોર્મ રહ્યું છે નિયર ટર્મમાં આઈ થિંક ધ વર્સ્ટ ઇઝ ઓવર આપણે સારા અપસાઇડ જોશું સિમેન્ટ કાઉન્ટર્સમાં ઓવરઓલ પૂરા સેક્ટરમાં તો એમાંથી મારો ટોપ પિક હશે અંબુજા સિમેન્ટ ફોર બીટીએસટી જે હિસાબથી સ્ટોકે વાપસ કેશ સાથે વોલ્યુમ સાથે બ્રેકઆઉટ આપ્યો છે ધ સ્ટોક લુક્સ વેરી એટ્રેક્ટિવ ઇન ધ નિયર ટર્મ કરંટ માર્કેટ પ્રાઇસ પર કોઈ લોંગ કરી શકે છે 235 નો સ્ટોપ લોસ રાખી શકે છે અપસાઇડના ટાર્ગેટ છે 245-248 તો સિમેન્ટ ઇઝ વન સેક્ટર એન્ડ આઈટી ઇઝ વન સેક્ટર આઈ થિંક બંને સેક્ટર સ્ટ્રોંગ છે અને એમાંથી જ મારા બીટીએસટી કોલ છે ઓકે અંબુજા સિમેન્ટ 245-248 નો ટાર્ગેટ સ્ટોપ લોસ 235 નો રાખજો અને બીજો કોલ આઈટી સેક્ટર મારી ટાટા ઇલેક્સી છે 1470-1481 નો ટાર્ગેટ 1430 નો સ્ટોપ લોસ હાલના ભાવ પર એન્ટ્રી કરી શકો વેલ હવે આપણે એક બ્રેક લઈ લો બ્રેક બાદ આપણે માર્કેટ ક્લોઝિંગ પર નજર કરીશું બાદ ફરી વાર આપણું સ્વાગત છે આજે પાવર કંપની વિશ્વ ખસે એક
રડાર પર જોવા મળશે. ટાટા પાવર જુઓ લગભગ 3% તેજી છે, ટોરેન્ટ પાવર લગભગ 6% તેજી અહીંયા બતાવશે, સાથે અદાની પાવર જુઓ અહીંયા પણ 4.25% ગેઇન્સ આપણે દેખાશે. વિરેશ, ટોરેન્ટ પાવર ડેફિનેટલી એક પાવર સેગમેન્ટમાં આ કંપની છે જેને આ વર્ષે પણ પોઝિટિવ રિટર્ન આપ્યા છે, શું કોલ લેવો જોઈએ આના પર અત્યારે? થોડે કે વ્યૂ આઈ થિંક જુદું હશે, આઈ થિંક આઈ ડોન્ટ કવર ધીસ કંપની, ધેટ્સ અ ડિસ્ક્લેમર. પણ બીજી વસ્તુ, આઈ થિંક જે પાવર સ્પેસમાં આઈ થિંક જે એન્સલી કંપનીઝ છે, આઈ થિંક દેટ ઇન માય ઓપિનિયન શુડ કન્ટિન્યુ ડુઇંગ વેલ. તો ઇન માય ઓપિનિયન આઈ થિંક કંપનીઝ લાઈક ફોર એક્ઝામ્પલ કલ્પતરુ પાવર, જ્યાં આઈ થિંક દેર ઇઝ સબસ્ટેન્શિયલ ઓર્ડર ફ્લો કમિંગ થ્રુ, આઈ થિંક એક્ઝિક્યુશન પેરામીટર્સ આર લુકિંગ વેરી ગુડ, રેલવેઝમાંથી પણ ઓર્ડર આવે છે, એન્ડ ઇટ્સ અ વેરી ડિવર્સિફાઈડ બુક. અને જેટલી પણ આઈ થિંક કેપેક્સ છે, શુભમ લોજિસ્ટિક્સ હોય ઓર ધી અધર કંપનીઝ, આઈ થિંક ધ કેશ ફ્લો શુડ સફાઈસ ફોર દેટ. સો દેટ્સ વન. બીજું, આઈ થિંક જે એન્ટાયર પાવર ચેનમાં આઈ થિંક જે પાર્ટ સપ્લાય કરે છે, સો આઈ થિંક ઓલ ટાઈમ ટ્રાન્સફોર્મર્સ ફોર એક્ઝામ્પલ ઇઝ અ વેરી ગુડ સ્ટોક. આઈ થિંક જે ઓર્ડર બુક છે આજની તારીખમાં, મેનેજમેન્ટ ઇઝ વેરી વેરી સિલેક્ટિવ ઇન બિડિંગ ઓનલી ફોર ધોઝ ઓર્ડર્સ વિચ આર ક્વોલિટેટિવ, અને જે આઈ થિંક રિસીવેબલ્સ વિલ ઓલ્સો કમ ઓન ટાઈમ. તો આઈ થિંક ઓર્ડર બુક વિઝિબિલિટી ઇઝ દેર અલોંગ વિથ રિઝનેબલ અમાઉન્ટ ઓફ એક્ઝિક્યુશન એન્ડ માર્જિન ઇમ્પ્રુવમેન્ટ. એન્ડ થર્ડ પ્રોબ્લી ઇન ધીસ લિસ્ટ વિલ બી પાવર મેક પ્રોજેક્ટ્સ. જેવી રીતે કંપનીનું ઓર્ડર બુક છે આજની તારીખમાં, ધ ઓએન્ડએમ કોન્ટ્રાક્ટ્સ વિચ આર એક્સપેક્ટેડ ટુ કમ, એનટીપીસીના ઘણા બધા પ્લાન્ટ્સ આર પ્રોબ્લી અપ ફોર રિફર્બિશમેન્ટ ઓર ઇધર સ્ક્રેપિંગ ઓફ. તો આઈ થિંક જે નવા પ્લાન્ટ્સ આવશે, બોથ ઇન ટર્મ્સ ઓફ ઇપીસી, બોથ દેટ ઇઝ પ્લાન્ટ કન્સ્ટ્રક્શન એઝ વેલ એઝ મેન્ટેનન્સ, એમાં આઈ થિંક માર્જિન ઇમ્પ્રુવમેન્ટ થશે. એટ ધ સેમ માઇટ મીન જે રિફાઇનરીઝનો આઈ થિંક એક ધંધો આવશે, દેટ કેન ઓલ્સો બી સબસ્ટેન્શિયલ. અગેન આઈ થિંક ઓર્ડર પોઝિશન ઇઝ ક્વાઇટ રિઝનેબલ, અમારા હિસાબે આઈ થિંક દેટ કેન બી અ વેરી સ્ટ્રોંગ અર્નિંગ્સ ડ્રાઈવર. તો રાધર દેન ગોઈંગ ફોર કંપનીઝ વિચ આર ઇન ટુ ડિસ્ટ્રીબ્યુશન ઓર જનરેશન, મારા હિસાબે જે એન્સિલરી પ્લેસ છે, આઈ થિંક દેટ કેન ડૂ વેલ. ડેફિનેટલી. અને આપ જોશો તો ઓવરઓલ જે જનરેશન અને ડિસ્ટ્રીબ્યુશન કંપની છે તેમાં એટલા મેજર રિટર્ન બનતા આપણને નથી જોવા મળ્યા, જ્યારે પાવર સેગમેન્ટ સેક્ટરમાં જેટલી એન્સિલરી ઇન્ડસ્ટ્રીઝ છે તેના તરફથી રિટર્ન આપણને ખાસ એવા સ્ટ્રોંગ રહેતા એક જોવા ડેફિનેટલી મળ્યા છે. હવે છે જ માર્કેટ જોશો, હજી પણ એક ઇન્ડાઇસિસ લેવલ પર એક આપણે ઓલમોસ્ટ કન્સોલિડેટ થતો જોવા મળશે. સ્ટોક સ્પેસિફિક મૂવ ખાસા સ્ટ્રોંગ છે. કુણાલ, એનઆઈટી ટેક ફરી એકવાર ઓપન ઇન્ડેક્સ 30% વધારેનો જમ્પ, સ્ટોક 4.5% ઉપર, શું લાગે છે આજે પણ અહીંયા લોંગ સ્ટે લેવા? હજી પણ યસ, ડેફિનેટલી કરંટ લેવલ્સ પર હજી લોંગ્સ લેવાય. આઈ થિંક જે હિસાબથી બિલ્ડઅપ થયું છે સ્ટોકમાં ઓન ધ લોંગ સાઈડ એઝ વેલ એઝ કેશ ફ્રન્ટ પર પણ, આઈ થિંક ડેફિનેટલી બાય બને છે કરંટ લેવલ્સ પર પણ. સ્ટોકનો નિયર ટર્મ સપોર્ટ છે 1347નો, અને સ્ટોક 1400 to 1410 ના લેવલ્સ દેખાડે છે. તો ડેફિનેટલી વિધન અ સ્પેન ઓફ 1 to 2 ડેઝ ટાર્ગેટ્સ આવી શકે છે. તો ડેફિનેટલી અગ્રેસિવ લોંગ્સ કરવું જોઈએ કરંટ લેવલ્સ પર પણ. સપોર્ટ છે સ્ટોકને 1347, જે સ્ટોપ લોસ હશે ટાર્ગેટ હશે 1400 to 1410 ના. ઓકે, 1410 ટાર્ગેટ આપતો આપણને જોવા મળી શકે છે. ત્યારે જે કાઉન્ટર જોવો જોઈએ એચડીએફસી એએમસીનો, એક લગભગ અત્યારે થોડોક મૂવ આવતો આપણને જોવા મળ્યો છે, 0.5% ઉપર છે. આના આજે રિઝલ્ટ આવતા એચડીએફસી એએમસીના જોવા મળશે. અને એક સેલર લિસ્ટિંગ આપણે એચડીએફસી એએમસીમાં થતું જોવા મળ્યું હતું. પહેલાં ઓવરઓલ આવકના ફિગર્સ છે FY16 થી FY18ના, વેલ જોન રહેશે રિઝલ્ટ કઈ રીતે આવે છે, સ્ટોકનો સારો એવો રિએક્શન અહીંયા આવતું દેખાશે. સદેજ એક વ્યૂ મયુરેશ આપ પાસે, ફાર્મા સ્પેસમાં લ્યુપિન જુઓ, ગ્લેનમાર્ક ફાર્મા જુઓ, કસે ને કસે અહીંયા ફરી એકવાર ફ્લોઝ આવતા આપણને જોવા મળે છે. સન ફાર્મા જુઓ, રિઝલ્ટ બાદ સારો એવો અપમો આપણને બતાવી ચૂક્યો છે, 10-15% રિટર્ન્સ આવી ચૂક્યા છે. શું લાગે છે આ વર્ષ માટે ફાર્મા સ્પેસ જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ છે તેઓ અપ્રોચ કરવું હાલના સ્થળ પર? ડેફિનેટલી બઝિંગ છે, અને આઈ થિંક ફાર્મા હેઝ બીકમ ધ બઝવર્ડ માર્કેટ્સ માટે. ક્યાં ના ક્યાં આઈ થિંક જેટલા પણ એક નેગેટિવ ફેક્ટર્સ હતા, જેમ રીતે હું પહેલા વાત કરતો હતો, આઈ થિંક એફડીએ હોય ઓર પ્રાઇસિંગ પ્રેશર્સ હોય, આઈ થિંક ધ કંપનીઝ પ્રોબ્લી આર લુકિંગ બેટર પોઇઝડ અગલી વર્ષમાં, બિકોઝ ધ પ્લાન્ટ્સ વિલ પ્રોબ્લી બી રિઝોલ્વડ. અને એના કારણે આઈ થિંક જે પાઇપલાઇન હશે પ્લાન્ટ્સથી, સ્પેસિફિકલી ઇન ધી આફ્ટર લાઇટ ઓફ હાયર આરએન્ડી એક્સપેન્સીસ ઇન ક્રિએટિંગ સ્પેશિયાલિટી એનડીએસ એફટીએફ્સ ઓર ડીએમએફ્સ, હાવ એવર યુ વોન્ટ ટુ પુટ ઇટ, ક્યાં ને ક્યાં આઈ થિંક દેટ વિલ ક્રિએટ એક્સક્લુઝિવિટી ઇન ટર્મ્સ ઓફ એટલીસ્ટ ધ પ્રાઇસિંગ દેટ ધીઝ કંપનીઝ કેન એન્જોય. એટલા માટે આઈ થિંક ધ સેક્ટર પ્રોબ્લી લુક્સ બેટર પ્લોઇઝડ ફ્રોમ નેક્સ્ટ યર ટુ હેવ અ વેરી સ્ટ્રોંગ એન્ડ રિઝનેબલ અર્નિંગ્સ ગ્રોથ. અને એના કારણે આઈ થિંક જે ઇન્વેસ્ટર્સ પાસે સ્ટોક હોય, તે શુડ પ્રોબ્લી ક્રિએટ અ બાસ્કેટ રાધર દેન બેટ ઓન વન સ્ટોક. સન ફાર્મા, લુપેન, ઓરબિંદો, ઇપકા, પ્રોબ્લી ધીઝ લુક બેટર પ્લેસ્ડ ઇન. ઓકે,
બાસ્કેટ બનાવવાના ડેફિનેટલી બાસ્કેટ અપ્રોચ રાખવો જોઈએ. ઓવરઓલ એક સેક્ટરમાં એક્સપેક્ટેડ તો છે જ સારા રિટર્ન્સ આપે. અત્યારથી સ્ટોક લોઅર રિવર્સ તો સારું એક આપણને અપમું બતાવી ચૂક્યા છે. હજી લાગી રહ્યું છે આ વર્ષે સારા એવા રિટર્ન્સ આવશે. બીજી બાજુ જે રૂપિયો નબળો પડતો જોવા મળ્યો છે તેનો કસે ને કસે આ એક્સપોર્ટ ઓરિયન્ટેડ ફાર્મા કંપનીઝે પણ ફાયદો મળતો આપણને દેખાયો છે અને તેને કારણે પણ એક સપોર્ટ આઈટી પ્લસ ફાર્મામાં રૂપિયાનો સપોર્ટ પણ ખાસો એવો સારો એક રહેતો દેખાય છે. કુણાલ, એક પાસે ટેકનિકલ છે, પિરામલ એન્ટરપ્રાઇઝ પર લગભગ 8% ઉપર છે આ કાઉન્ટર. શું લાગે છે આપણે, આપણે પાછલા સપ્તાહે થોડું દબાણ જોયું હતું અને ફરી એકવાર અહીંયા રીબાઉન્ડ છે, શું કરવું? આઈ થિંક ઓવરઓલ સ્ટોકનો સ્ટ્રક્ચર હજી પોઝિટિવ છે. જે હિસાબથી સ્ટોકે નિયર ટર્મમાં પર્ફોમન્સ આપ્યું છે, આઈ થિંક સ્ટ્રક્ચર હજી બુલિશ બને છે. કરંટ લેવલ્સ પર 2700 હવે એક સ્ટ્રોંગ સપોર્ટ બની ગયો છે. સ્ટોકને એક સારો બેઝ બનાવી દીધો છે. તો આઈ થિંક સ્ટોક ઇઝ રેડી ટુ ગો ટુવર્ડ્સ ધ ન્યૂ હાઈસ. તો આઈ થિંક નવા હાઈસ આ સ્ટોકમાં ડેફિનેટલી બહુ નિયર ટર્મમાં દેખાઈ શકે છે. તો આઈ થિંક 3100 to 3200 લેવલ સ્ટોકમાં નિયર ટર્મમાં ડેફિનેટલી બહુ ક્વિકલી દેખાશે. તો કરંટ લેવલ્સ પર ડેફિનેટલી કોઈ લોંગ કરી શકે. 2700 સ્ટોપ લોસ હશે જે એક સારો સપોર્ટ ઝોન બની ગયો છે અને અપસાઇડ ટાર્ગેટ હશે 3100 to 3200. 3100 થી 3200 ના ટાર્ગેટ રહેતા આપણને જોવા મળશે. અપસાઇડ ટાર્ગેટ ખાસા એવા મોટા આવતા જોવા મળી રહ્યા છે એટલે અપ્રોચ આપ કરવો જોઈએ. શોર્ટ ટર્મમાં સારા લેવલ્સ આપણે આ કાઉન્ટર બતાવશે અને જે પ્રમાણે સ્ટોક પણ જોશો ખાસ એવો જે બસ કહી રહ્યો છે તે પણ પોઝિટિવ છે. સાથે જે કાઉન્ટર હજી ઇન્ટરેસ્ટિંગ લાગી રહ્યો છે એટલેબ્સ એન્ટરટેનમેન્ટનો, ડેફિનેટલી આઈપીઓ બાદ અને ખૂબ જ વેલ ડિસ્ટ્રક કરી છે પણ લગભગ 10% ઉપર છે. મયુરેશ બાય એની ચાન્સ આપની કવરેજ હશે એટલેબ્સ એન્ટરટેનમેન્ટ પર? 10% ઉપર છે કાઉન્ટર આઈપીઓ બાદ, સ્ટોક ખાસો ઘટી ગયો છે. ઓકે કુણાલ, ટેકનિકલ વ્યૂ આપી શકો આપ એટલેબ્સ એન્ટરટેનમેન્ટ પર? વોલ્યુમ જોશો સારું છે આજે. ડેફિનેટલી બાઉન્સ આવ્યો છે બટ આઈ થિંક ઓવરઓલ ચાર્ટનો સ્ટ્રક્ચર જ કાફી વીક છે. તો આઈ ડોન્ટ થિંક કંઈક અપસાઇડ વધારે સસ્ટેનેબિલિટી પણ આવશે. સ્ટોકમાં 40-42 લેવલ્સ હજી એક રેઝિસ્ટન્સ છે. આઈ ડોન્ટ થિંક એ લેવલ્સ ક્રોસ કરી શકશે સ્ટોકમાં. તો આઈ થિંક જસ્ટ ટ્રેડિંગ બાઉન્સ માટે કોઈ રમવું હોય તો 40 લેવલ સુધી રમી શકે બટ ઓવરઓલ સ્ટ્રક્ચર બહુ વીક છે. કરંટ લેવલ્સ પર હું અવોઈડ કરીશ. ઓકે, અવોઈડ રાખવું. બોમ્બે બારમાં ટ્રેડિંગ કંપનીમાં લગભગ 6% અપટેક આપણને જોવા મળશે. મરીશ, આપણે બ્રિટાનિયા જણાવ્યું હતું આપણી એફએમસીજીમાં અથવા કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં એક ટોપ પેક છે, તો બોમ્બે બારમાં પણ અપ્રોચ કરી શકાય જો બ્રિટાનિયામાં પ્લે આઉટ કરવું હોય તો? I think you can put it that way. I think there is also an holding company element there. But I think the standalone performance, I think that is the reason why I opted for Britannia. Although I think the valuations, they are no longer cheaper for Britannia as well. So yes, I think as a group, they should do well. But I think baki ni pan companies, they are also performing quite reasonably. ઓકે, ડેફિનેટલી બ્રિટાનિયા એક સ્ટેન્ડલોન બેઝિસ પર તો એક અટ્રેક્ટિવ લાગશે જ. જે પહેલાં કસે ને કસે બોમ્બે પરમાં એક થોડુંક ડિસ્કાઉન્ટ અથવા કહી શકે બ્રિટાનિયાના વેલ્યુએશનને થોડુંક નીચે હતો ત્યારે એક સારો એમાં અપમું એટલે જગ્યા હતી, પણ હવે સ્ટોક આ પણ ખાસો વધી ગયો છે. સર, હજી એક કાઉન્ટર કુણાલ ઇન્ટરેસ્ટિંગ યુપીએલનો બન્યો છે. આપ જોશો તો પાછલી કેટલીક વારમાં સ્ટોક સારો એક અપમું હવે બતાવી રહ્યો છે. સવારથી જ કાઉન્ટર ગેનિંગ હતો પણ હવે લગભગ 4.5% ઉપર છે યુપીએલ. શું ટ્રેડ બનશે અહીંયા? આઈ થિંક રિસેન્ટ ટાઈમ્સમાં આપણે સ્ટોકમાં એક સારો ફોલ જોયેલો. આઈ થિંક કંઈક ને કંઈક ત્યાંથી આપણે એક સારો બાઉન્સ જોયો છે. આઈ થિંક આ જે બાઉન્સ છે કંઈક ને કંઈક ઇન્ડિકેશન આપે છે કે યસ, સસ્ટેનેબિલિટી છે આ બાઉન્સમાં. નિયર ટર્મ સપોર્ટ છે આ સ્ટોકને 602. તો આઈ થિંક અપસાઇડમાં ટાર્ગેટ્સ દેખાય છે સ્ટોકમાં 700 to 712. તો ઓવરઓલ વ્યૂ બુલિશ છે સ્ટોક ઉપર. વાપસ જે હિસાબથી એક મૂવ અપમૂવ સ્ટ્રોંગ આવેલું એને રિટ્રેસ કરીને જે વાપસ અપમૂવ સ્ટાર્ટ કરે છે, આઈ થિંક સસ્ટેનેબલ છે. 710 to 712 ના ટાર્ગેટ્સ બહુ નિયર ટર્મમાં દેખાય છે અને સારો બેઝ બનાવી દીધો છે સ્ટોકે 602 to 600 ના લેવલ્સની આસપાસ. આઈ થિંક ડેફિનેટલી લોંગ બને છે કરંટ લેવલ્સ પર. અપસાઇડ ટાર્ગેટ છે 700 to 710 ના. મયુરેશ, વેરી ક્વિકલી ફંડામેન્ટલ કોલ, જે એક્વિઝિશનની વાતચીત કરી ત્યારબાદ સ્ટોકમાં આપણે રિકવરી જોઈ પણ સ્ટોક ફરી એકવાર પ્રેશરમાં, ઇનફેક્ટ જે હાઈસ હતા તેથી કરેક્ટ થયો છે. શું લાગે છે આપને યુપીએલમાં? નહીં, આઈ થિંક એક સ્ટેન્ડલોન અને તમે એક્વિઝિશન જોશો તો આઈ થિંક સ્ટેન્ડલોન નંબર્સ આર ગેટિંગ ડિલિવર્ડ બીકોઝ ઓફ ધ બેક એન્ડ ફ્રન્ટ ઇન્ટિગ્રેશન ધેટ ધ કંપની હેઝ ડન વિથ ધી એક્વિઝિશન. આઈ થિંક જે સિનર્જીઝ બિલ્ડઅપ થશે જેવી રીતે મેનેજમેન્ટે દર્શાવ્યું છે, આઈ થિંક દેટ શુડ ઓલ્સો પોઝિટિવલી પ્લે આઉટ બોથ ઇન ટર્મ્સ ઓફ કન્સોલિડેટેડ નંબર્સ ઓન ધ ટોપ લાઈન માર્જિન્સમાં એન્ડ બીકોઝ ઇટ વિલ કેટર ટુ અનટેપ્ડ એરિયાઝ એન્ડ જ્યોગ્રાફીઝ. ક્યાં ને ક્યાં આઈ થિંક ડિસ્ટ્રીબ્યુશન રીચ વધશે અલોંગ વિથ પ્રોડક્ટ ડિવર્સિફિકેશન. તો યસ, આઈ થિંક પોઝિટિવ વ્યૂ યુપીએલ પર યથાવત રાખીશ. ઓકે, યુપીએલ
માટે પોઝિટિવ યથાવત છે. ત્યારે જ પાછળ કેટલીક માર્કેટ બંધ થવાની માત્ર હવે એકાદ મિનિટ બાકી છે. એક ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર કર્ણાટકા બેંકનો આવતો જોવા મળી રહ્યો છે. સારો અપમૂવ કર્ણાટકા બેંકમાં આપણને પાછળ કેટલીક મિનિટમાં જોવા મળ્યો. સ્ટોક લગભગ 3% ની તેજી સાથે કામકાજ કરતો જોવા મળશે. સાથે જ મેડકેપના કેટલાક કાઉન્ટર જોવો જે આજે એક સારો બસ છે. એક આપ જોશો ઇન્ફોજ છે, લગભગ હવે 3.75-3.75% તેજી અહીંયા છે. સાથે જ આપ સીએસસીનો કાઉન્ટર જો, અહીંયા પણ એક ખૂબ જ મોટા અપમૂવ સાથે વોલ્યુમ ખૂબ જ મોટા છે. સાથે જ કજારિયા સિરામિક્સ લગભગ 10.5% ઉપર, સુએન લાઈફ સાયન્સ 10% તેજી અહીંયા જોવા મળશે. બીજી બાજુ જોશો તો KRBL, KEC ઇન્ટરનેશનલ 2.5-8% તેજી દેખાશે. પેનેશિયા બાયો 8% ઉપર, ક્યુમિન્સ ઇન્ડિયા આ પણ સ્ટોક સવારથી મજબૂત લગભગ 6.5% ઉપર, ટોરેન પાવર બોમ્બે બર્મા 2.6-6% ગેઇન્સ અને અહીંયા પણ જોવા મળશે. સાથે હજી એક કાઉન્ટર ઇન્ટરેસ્ટિંગ, GSK કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ વેલ આ પણ 5% ઉપર છે, લો વોલ્યુમ કાઉન્ટર નવા હાઈસ પર. અને NIT ટેક ફરી એક વીક વીકના હાઈસ પર 5% તેજી બનતી અહીંયા પણ આપણે જોવા મળશે. રેડિકો કેતાન અપર સર્કિટમાં લોક છે 5% ઉપર. સાથે VIP ઇન્ડસ્ટ્રીઝ અહીંયા પણ અપર સર્કિટમાં લોક જ આપણે કામકાજ જોવા મળશે. 5% તેજી અહીંયા પણ લાગતી જોવા મળે છે. એટલે ઓવરઓલ આપણે કહે છે કન્ઝ્યુમર ડિસ્ક્રિપ્શનના પ્લે છે VIP જેવી કંપનીઝ. અને અહીંયા પણ એક મોમેન્ટમ ખાસો સ્ટ્રોંગ છે. અને પાવર સ્પેસમાં નાની પાવર અને ટોરેન્ટ પાવર આ બે પણ કાઉન્ટર ખૂબ જ મજબૂત દેખાતા જોવા મળી રહ્યા છે. અને નિફ્ટી 11,571 લેવલ્સ પર ક્લોઝિંગ છે. બેંક નિફ્ટી 28,250 લેવલ્સ પર ક્લોઝિંગ જોવા મળશે. મિડકેપ 30 પોઈન્ટ ઉપર બદલ જોવા મળશે. માર્કેટ બ્રેક ઓલમોસ્ટ રિલેટિવલી 1:1 રેશિયોમાં બનતી જોવા મળી. વેલ, ક્લોઝિંગ તો ડેફિનેટલી પોઝિટિવ થઈ રહ્યો છે. મનીષ, આપ પાસે એક હવે આખરી પ્રશ્ન. જો માર્કેટ બ્રેક આપ આ સપ્તાહની અથવા પહેલાં ટ્રેડિંગ સેશન, જે બે ટ્રેડિંગ સેશન થયા છે તેની જોશો અને પાછલા કેટલાક દિવસોની જોશો, તે રિલેટિવ બેરિસ પર સ્ટ્રોંગ રહેતી જોવા મળી છે. મિડકેપમાં આપણને કસે ને કસે ફરી એકવાર ખરીદારી મર્જ થતી દેખાય છે. શું લાગે છે, અલોકેશન અગ્રેસિવલી હવે મિડકેપમાં પણ કરવું લાર્જ કેપ બાદ? જેટલા પણ આપણે ઇશ્યુ જોયેલા વિરાજ ઓવર ધ પાસ્ટ ફ્યુ મંથ્સ, ASM હોય, ઓડિટર લેકિંગ રેઝિગ્નેશન હોય, મિડ કેપ નો આઈ થિંક જે જર્નિંગ કરતી હતી એપસી કંપનીઝ, ક્યાં ને ક્યાં આઈ થિંક ધ બેટરિંગ દેટ મિડ કેપ સ્ટોક્સ રિસીવડ, આઈ થિંક ત્યાં વેલ્યુ ઉભરીને આવી ગઈ ઘણી ઘણી બધી સ્ટોક્સમાં અને ઘણા બધા સેક્ટર્સમાં. હવે ઇવન ફ્રોમ ધ લોઝ દેટ વી હેવ વિટનેસ, મિડ કેપ્સ આર ઓલમોસ્ટ અપ 40-50% સિલેક્ટિવલી. તો ક્યાં ને ક્યાં આઈ થિંક ફ્રોમ ધેર રિસેન્ટ પીક્સ ઓર હાઈઝ, ધ સ્ટોક્સ, સિલેક્ટિવ સ્ટોક્સ આર સ્ટીલ ડાઉન. પણ અગેન આઈ થિંક તમે એક પર્સ્પેક્ટિવ લેશો કે આઈ થિંક ઇફ ધી અર્નિંગ્સ ટ્રેજેક્ટરી ફોર ફ્યુ સેક્ટર્સ આર પ્રોપરલી લુકિંગ ગુડ, ક્યાં ને ક્યાં આઈ થિંક દેર ઇઝ સ્ટીલ વેલ્યુ દેટ વન કેન પ્રોપરલી લુક એટ. તો જેવી રીતે હું પહેલા પણ શોમાં ડિસ્કસ કરતો હતો, ઘણી બધી મિડકેપ સિમેન્ટ કંપનીઝ છે જ્યાં આઈ થિંક યુટિલાઇઝેશન લેવલ્સ એન્ડ વેલ્યુ રિયલાઇઝેશન ગ્રોથ આવશે. FMCG સ્ટોક સ્ટેબલ કંપનીઝ છે, કેબલ કંપનીઝ છે, હું પાવર એન્સિલરી કંપનીઝની વાત કરતો હતો, સિલેક્ટિવ મિડકેપ IT કંપનીઝ છે, મિડકેપ ફાર્મા છે. તો આઈ થિંક સ્પેસીસ આર દેર વેર આઈ થિંક દેર આર ક્વોલિટેટિવ સ્ટોક્સ અવેલેબલ એટ ગુડ વેલ્યુએશન્સ અને જેના આઈ થિંક અર્નિંગ્સ ગ્રોથ શુડ ઓલસો બી રીઝનેબલ ઓવર ધ નેક્સ્ટ ફ્યુ ક્વાર્ટર્સ. ઓકે. અને કુણાલ, નિફ્ટી 10,570 ઉપર પહેલીવાર બંધ થતો આપણને જોવા મળ્યું છે. અને એક દિવસની, ઇનફેક્ટ આ સપ્તાહ પણ નાનું છે, ગુરુવારે ડિરેક્ટલી હવે નિફ્ટી બેંકની વીકલી એક્સપાયરી પણ રહેતી જોવા મળશે. માર્કેટ વોલટાઇલ થઈ શકે છે. શું ટ્રેડ બનશે? આઈ થિંક આપણે સ્ટાર્ટ ઓફ ધ શો જે ડિસ્કસ કર્યું, આઈ થિંક હજી વ્યૂ જ બને છે. જ્યાં સુધી નિફ્ટી 11,500 ઉપર છે, ડેફિનેટલી બાય જ બને છે. બટ આઈ થિંક ઇન્ટ્રાડે ડિપ છે જે યુટિલાઇઝ કરવું જોઈએ બાય ઓન ડિપમાં. તો ડેફિનેટલી તમને થર્સડેના ઓપનિંગ પર કોઈ પણ ડિપ દેખાય તો ડેફિનેટલી આઈડિયલ ઓપોર્ચ્યુનિટી ટુ ગો લોંગ. અપસાઇડ ટાર્ગેટ્સ હજી ઇન્ટેક્ટ છે 11,650. સિમિલરલી બેંક નિફ્ટીનો વ્યૂ જ બને છે, 28,100 સપોર્ટ છે. જ્યાં સુધી આ સપોર્ટ નથી બ્રેક કરતો ડાઉન સાઇડ પર, ત્યાં સુધી હજી બુલિશ મોમેન્ટમ છે. અપસાઇડ ટાર્ગેટ દેખાય છે 28,500. તો બંનેમાં વ્યૂ બાયનો જ છે, પણ કોઈ પણ ડિપ મળે તો એ બાય યુટિલાઇઝ કરવું જોઈએ. ઓકે. કોઈ પણ ડિપ મળે ખરીદારીની ઓપોર્ચ્યુનિટી માનીને એન્ટર થવું જોઈએ. વેલ, વાયરસ ચાલે ડિસ્ક્લોઝર ચાલવાનો સમય થઈ ગયો છે. પોસિબલ બધા સ્ટોક્સ ક્લાયન્ટ સાથે ડિસ્કસ કર્યા હોય એન્ડ વી માઈટ બી હોલ્ડિંગ ધી સ્ટોક્સ ઓન બિહાફ ઓફ અવર ક્લાયન્ટ્સ અમારી ફંડ્સમાં. કુણાલ, ડિસ્ક્લોઝર. આપણે જેટલા પણ સ્ટોક ડિસ્કસ કર્યા એ ડેફિનેટલી મેં મારા ક્લાયન્ટ્સને સજેસ્ટ કર્યા હશે, પણ મારા પર્સનલ ઇન્ટરેસ્ટમાં કોઈ પણ પોઝિશન નથી. મહેશ અને કુણાલ, આપનો ખૂબ ખૂબ આભાર મારી સાથે જોડાવા માટે અને તમામ સ્ટોક્સ ડિસ્કસ કરવા માટે. વેલ, હવે એક સમય થઈ ગયો છે વિરામનો. વિરામ બાદ આપણી સાથે માર્કેટ પર ઇમ્પેક્ટ ચર્ચા કરવા માટે HRBV ક્લાયન્ટ સોલ્યુશન્સના ચીફ એક્ઝિક્યુટિવ TS હરિયર જોડાશે. તેમની સાથે ચર્ચા કરીશું.